आदिनाथ जी एक बार मुखेड़ो बताओ आदिनाथ जी ओ थारी मोहनी ओ थारी मोहनी मूरतना के प्यारी आदेश्वर अर्ज सुनो ओ तारी मोहनी मूरतना के प्यारी आदेश्वर अर्ज सुनो एक बार मुखेड़ो बताओ आदिनाथ जी एक बार मुखेड़ो बताओ आदिनाथ जी एक साथ वाह भाई वाह सिद्धा चल रहा राजा थे तो विमला चल रहा बच्चा सादे सिद्धा चल रहा राजा थे तो विमला चल रहा राजा ओ सिद्धा चल रहा राजा थे तो विमला चल रहा राजा हो उमरो देवी रो उमरो देवी रा लाडला लाल आदेश्वर अर्ज सुनो उमरो देवी रा लाडला लाल आदेश्वर अर्ज सुनो एक बार मुखेड़ो बताओ आदिनाथ जी एक बार मुखेड़ो बताओ दीनानाथ जी बाहुबली ने तारिया ते तो भरत जी ने तारिया हो बाहुबली ने तारिया ते तो भरत जी ने तारिया हो बाहुबली ने तारिया ते तो भरत जी ने तारिया हो उमारी नाव लगा दीजो पार आदेश्वर अर्ज सुनो उमारी नाव लगा दीजो पार आदेश्वर अर्ज सुनो एक बार मुखेड़ो बताओ दीनानाथ जी एक बार मुखेड़ो बताओ दीनानाथ जी प्रादेश्वर भगवान की પૂજ્ય ગુરુદેવ આચાર્ય ભગવંત રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજાની અપરંપાર કૃપા ઇન્દોરના ચાતુર્માસ દરમિયાન પૂજ્ય મુનિરાજ તીર્થબોધી વિજયજી મહારાજ બધા નાના મહાત્માઓને અભ્યાસ કરાવે અને ત્યાં ન્યાયરત્ન વિજયજી મહારાજ અને રાજરત્ન વિજયજી મહારાજાનો સંપર્ક થયો પૂજ્ય રાજરત્ન વિજયજી અને ન્યાયરત્ન વિજયજી મહાર સાહેબે કહ્યું કે તમારી શક્તિ સરસ છે તમે આગમ ગ્રંથ ઉપર સંશોધન કરો કોઈ પણ એક ગ્રંથ લખવો સામાન્ય ગ્રંથ પર કંઈ પણ વિવેચન કરવું એ જુદી વસ્તુ છે અને આગમ ગ્રંથનું સંશોધન એ અત્યંત કપરી વસ્તુ છે મનની અંદર ગૂંથાતું હતું પાઠ ચાલતો હતો ત્રણ મહાત્માને પૂજ્ય તીર્થબોધી વિજયજી મહારાજાએ પ્રેરણા કરી કે આપણે આવું કંઈક કરીએ તો ટીમવર્ક હોય તો કામ શક્ય બને ત્રણેય મહાત્માને કશું જ આવડતું નહોતું ખબર નથી સંશોધનનો શું પણ કે હા આપણે ચોક્કસ કરશું અને કૂદકુઈ લગાવી બીજા ત્રણ મહાત્મા જોડાયા ટીમવર્ક તૈયાર થઈ એક પાઠ સાત ટેબલ 20 રિફિલ ઘણી બધી પેન્સિલો અને જાણે ઉપાશ્રયનો ઉપરનો માળ જો એક યુનિવર્સિટી તૈયાર થઈ ગઈ હોય હાઈલાઇટર અને એમાં પણ પાછા
બિલોરી કાચને લઈને આગમ ગ્રંથોનું સંશોધનનું કાર્ય શરૂઆત થઈ. મહાત્માઓએ વર્ષો પહેલા અમદાવાદમાં જોયું હતું કે યશો વિજયજી મહારાજાએ લખેલા ગ્રંથ એ હસ્તલિખિત પ્રતના દર્શન કર્યા. દર્શન કરીને એમ થયું કે આ ગ્રંથને અમે પોતે વાંચી શકીએ કે જોઈ શકીએ તો કેટલો આનંદ આવે. પણ એ મુનિ ભગવંતોના એ બીજ તો પડ્યા, પણ એ સપનાઓ અધૂરા રહ્યા હતા. સપના અંદર અંદર ગૂંથાતા રહ્યા. અને જ્યારે આ સમાચાર મળ્યા એટલે બધા મહાત્માએ વધાવ્યું કે આ કોઈ બી એક ગ્રંથ મંગાવો ને આપણે કરશું, ખબર નહીં કે આગમ ગ્રંથ આવશે. ત્યારે પૂજ્ય આચાર્ય ભગવાન મુનિચંદ્ર સુરીશ્વરજી મહાર સાહેબનો સંપર્ક કર્યો અને એમને કહ્યું કે સાહેબ કોઈ ગ્રંથ લેવાની ભાવના છે, 100 પાનાનો ગ્રંથ મળી જાય તો આગમ ગ્રંથનું સંશોધન કે કોઈ પણ એક ગ્રંથનું સંશોધન કરીએ. પરત આવી 1000 પાનાની ગ્રંથ જોઈને પહેલાં તો મહાત્માઓ બધા થોડા ટેન્શનમાં પણ આવી જાય, કારણ કે કરવું શું. પહેલું પાનાનો ગ્રંથની શરૂઆત ક્યારથી થાય એ ગ્રંથની શરૂઆતને શોધતા 3 દિવસ લાગ્યા. અને એમાં પહેલું પાનામાં એક પણ પંક્તિ ઉકલાય નહીં. એ જમાનાની લિપિઓ, 11મા સૈકાની લિપિઓ, જેસલમેરની પ્રતો આવી, પાટણની પ્રતો, પાછી એક સાથે પ્રતો મળે નહીં. એટલે પ્રતોનું સંશોધન માટે પહેલાં પ્રતો મેળવવી પડે. ગ્રંથનું સંશોધનના 80 પાના થઈ ગયા પછી પાછી 3 પ્રતો આવી. અને એ પ્રતોને પહોંચાડવાનું કામ મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજા, બાબુલાલજી સરેમલજી બેડાવાલા અને કોબાના ભંડારમાંથી આ બધી પ્રતિઓ આપણને પ્રાપ્ત થઈ. અને સંશોધનનું કાર્યમાં પૂજ્ય મુનિરાજ નિર્દોષ સુંદર વિજયજી મારસે કીધું કે આ મીંડું દેખાય છે, મને એટલું ખબર છે, ભલે મીંડું આવે ત્યારથી ગ્રંથની શરૂઆત થાય. એટલે બીજા પાના પર મીંડું મળ્યું એટલે ગ્રંથની શરૂઆત કરી. અને ભલે મીંડું શબ્દથી ગ્રંથની શરૂઆત થઈ, ત્યાં નમો અરહંતાનમ શબ્દ મળ્યો એટલે કૂદી પડ્યા કે ગ્રંથનું સ્ટાર્ટિંગ પોઈન્ટ મળી ગયું અને લીલી ઝંડીની શરૂઆત થઈ. પહેલું પાનું અડધું પૈતું, હવે બીજું પાનાનું કનેક્શન ન જામે, પાનું વંચાતું ગયું. પછી ખબર પડી કે જે પહેલું પાનું આપણે વાંચતા હતા ને એ પ્રસ્તાવના નથી, એ બીજું પાનું હતું. એટલે પાનું આમ ફેરવ્યું, એમ કરતાં કરતાં એક લીટી વંચાય ને તમે ઉત્સાહ જુઓ શું આનંદનો વિષય બની જાય. અને એમ કરતાં કરતાં 1 કલાકની આ એ લોકોની ધારા શરૂઆત થઈ. પૂજ્ય ગુરુ ભગવંતે કહ્યું બધું જ કામ ગૌણ કરો અને તમે આ કાર્યમાં આગળ વધો. રોજ 5 કલાક સંશોધનનું કાર્ય ચાલે. અને તીર્થબોધી વિજયજી મહારાજા બીજા 5 કલાક, કારણ કે સંશોધન થયા પછી શું ફેરફાર કરવાના અને એ ફેરફાર કરવાનું બધું કામ પાછા બીજા 5 કલાક, એટલે 10 કલાક માત્ર ને માત્ર જ્ઞાનની એક ગંગામાં ડૂબી જવાનું. લખ્યું છે કે મજ્જત યજ્ઞ કિલા જ્ઞાને વિષ્ટાયમ એવું શું કરો, નાની ની મજ્જતી જ્ઞાને મરાલી માણસે. અજ્ઞાની માણસ એ ભૂંડની ઉપમા વાળો છે, એ ગટરના પાણીમાં જ રહેશે, પણ જ્ઞાની તો રાજ માન સરોવર હંસમાં બેસીને રમતો હોય. આવી એક ભૂમિકા તૈયાર થઈ, ગ્રંથની શરૂઆત થઈ. નીચે મોઢું નાખીને જેમ ચાઇનાના માણસો કામ કરતા હોય કે ઉપર મોઢું જ ન કરે, એવી રીતે ત્યાં નીચે મોઢું રાખીને ગ્રંથ ગણતા, એવી જીના જીના અક્ષર અને તીર્થબોધી માણસેને વાંચવાની પદ્ધતિ, બધાએ પોતાના ગ્રંથ તરફ નજર રાખવાની. અને એમ ગ્રંથ શોધતા 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 એમાં કોઈ પણ પંક્તિ જો એ લોકો ચૂકી ગયા કે એક મોઢું ઉપર કર્યું તો ખોવાઈ જાય, પંક્તિ શોધવી પડે કે હું ક્યાં ખોવાઈ ગયો હતો. અને એમાં પણ સૌથી નાના મુની આરાધ્ય સુંદર મારશે, અને એમના હાથમાં જે પ્રત આવી એમાં કીડીના પગ જેટલા જીના અક્ષર હતા. જેમને એ ગ્રંથને ક્યારે વાંચ્યો નથી, જોયો છે પહેલી વાર, 4 ભિલોરી કાચ લઈને પોતે વાંચી રહ્યા હતા. માંડ માંડ સેઠ થતા થતા સેઠ થઈ ગયા. હૃદય સુંદર વિજયજી મહારાજા જેમને પોતે શાસ્ત્રીય પાઠ સંશોધનમાં મહેનત કરી, પૂજ્ય ગુરુ પૂજ્ય મુનિ ભગવાન નિર્દોષ સુંદર વિજયજી માર સાહેબ કે જેમને પોતે ભલે મીંડુથી લીલી ઝંડી આપી, ધ્યાન સુંદર વિજયજી માર સાહેબ કે જેમને આ ગ્રંથની અંદર જેટલી સોફ્ટ કોપી આવી હતી એને બરાબર કોમ્પ્યુટરાઇઝ કરીને એક એક પાનાઓ તૈયાર કરીને વ્યવસ્થા કરી, આરાધ્ય સુંદર વિજયજી માર સાહેબ જે નાના હતા મને કંઈ પણ કામ હોય તો આપો એમ કહીને તે ઉભા રહેતા, સાથે દેવરથી સુંદર વિજયજી માર સાહેબ ધર્મચક્રની આરાધના ચાલે પણ એમનો ઉલ્લાસ ઉમંગ જુઓ તો એકદમ આશ્ચર્યકારી. એમાં પાર્શ્વ સુંદર વિજયજી માર સાહેબ એમની જે પકડ આવી ગઈ વાંચવાની અને એક 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 ગ્રંથોના સંશોધન, 11 પ્રતમાંથી સંશોધનનું કાર્ય થયું. ગ્રંથ આવશ્યક ચૂરણી. હવે આ ચૂરણી એટલે શું, આપણે ત્યાં પંચાંગી છે, સૂત્ર, સૂત્ર પર ચૂરણી, ચૂરણી પર નિયુક્તિ, નિયુક્તિ પર ભાષ્ય અને ભાષ્ય પર ટીકા, આ 5નો ક્રમ હોય છે. આ ચૂરણી કેટલી પ્રાચીન છે ને એ શોધવા માટે પણ મહેનત કરવી પડે. અને તે વખતે આ મહાપુરુષે લખેલા ગ્રંથોની પર 3 પ્રત પ્રાપ્ત થઈ. એક ગ્રંથ છે જેમાં 400 ગાથા, એની જ બીજી કોપીમાં 800 ગાથા અને ત્રીજી કોપીમાં 1100 ગાથા મળી. એ સંશોધનનો વિષય બની ગયો કે આ 3 અલગ અલગ ગાથાઓ મળે છે તો આમાંથી રિયલની અંદર કેટલી ગાથા સુધી આ ગ્રંથ હશે. પૂજ્ય તીર્થબોધી વિજય માર સાહેબે પોતે સ્વયં આ ગ્રંથને, એની મૂળ ગ્રંથથી કઈ કઈ ગાથાઓ પ્રક્ષિપ્ત થઈ ગઈ, કઈ ગાથાઓના નંબર વધી ગયા, નંબર ક્યાં ખોટા થઈ ગયા, લઈ આવું ત્યાં કાર્ય કેમ થયું, વર્ષો પહેલા આગમ પ્રભાકર પુણ્ય વિજયજી માર સાહેબ એકલા હતા, 11 પ્રત સામે રાખીને સંશોધન કરતા હતા, એ પ્રત પ્રાપ્ત થઈ. એક મુનિ ભગવંત 11 પ્રતનું સંશોધન કરતા હોય,
આગમ પ્રજ્ઞ પૂજ્ય જંબુ વિજયજી મારા સાહેબના સંશોધનની પ્રત, આગમ ઉદ્ધારક પરમ પૂજ્ય આચાર્યગણ સાગરાન સુરી મારા સાહેબની પ્રતો, આ બધી પ્રતો પ્રાપ્ત થઈ. એમાંથી સંશોધન કરી કરી કરીને 1100 ગાથા સુધી લંબાઈ ગયેલા ગ્રંથને સ્પર્શિપ્ત ગાથાઓને જુદી કરીને, નિરુક્તિ જુદી કરી, ભાષ્યની ગાથા જુદી કરી, પાછા 400 ગાથા સુધી પહોંચાડવાનું કામ આ પૂજ્ય મુનિ ભગવાન તીર્થબોધિ વિજયજી મારા સાહેબે કપરામાં કપરું કામ કર્યું છે. રચના કર્યા પછી પ્રૂફ સંશોધન કરવું, પ્રૂફ સંશોધનને સમજવું, ખાલી પ્રૂફ નથી કરવાનું પણ એને સમજવું અને એમાં જે ફેરફાર થઈ ગયા હોય એને પાછા મૂળ જગ્યા પર લઈ જવા. એમાં સૌથી મોટી વિશેષતા એ હતી કે આ ગ્રંથ કોને બનાવ્યો? અત્યાર સુધી એમ જાહેરાત હતી કે જિંદાસ ગણીએ આ ગ્રંથ બનાવ્યો અને એનું રીત વાતચીત ચાલતી હતી, પણ ગ્રંથની લિપિ અને શૈલીને પકડીને આ કોઈ જિંદાસ ગણીનો ગ્રંથ નથી, આ કોઈ અજ્ઞાત કર્તૃક ગ્રંથ છે એમ કરીને છેક આના કરતા કોઈ મળતા નથી ત્યાં સુધી એના સંશોધન સુધી પહોંચી એ ગ્રંથના મૂળ સુધી તેઓ પહોંચ્યા. સૌથી મહત્વની વાત કે આ ગ્રંથ સેના પર છે? આપણે પ્રતિક્રમણ કરીએ છીએ આવશ્યક સૂત્ર પર, એના પર એક આવશ્યક ચૂર્ણી છે, એના પર આવશ્યક નિરુક્તિ છે, એના પર વિશેષ આવશ્યક ભાષ્ય છે, એના પર મલધારી હેમચંદ્ર શ્રી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતોની ટીકા છે. આ પંચાંગી ગ્રંથ એને ભણવાની મજા છે, પ્રાકૃત શૈલીમાં હોય. ચૂર્ણીનો મિનિંગ છે ચૂર્ણ કરવું, સૂત્રોના રહસ્ય ખોલવા. ભાષ્યકારે જે જગ્યા પર ખોલ્યું ન હોય એને ચૂર્ણીકારે ખોલીને બતાવ્યું. ભાષ્યના બે પ્રકાર, મૂળ ભાષ્ય અને વિશેષ આવશ્યક ભાષ્ય. મૂળ ભાષ્યમાં દ્રષ્ટાંતમાં લખ્યું એ ખાલી ગોની, હવે ગોનીનું દ્રષ્ટાંત શું લેવું એ તો ખબર ન પડે, તો એના ગ્રંથની અંદર એ ચૂર્ણીકારે આખું ગોનીનું દ્રષ્ટાંત વિસ્તૃત સમજાવ્યું છે. આ બધી વાત કરતાં મહત્વની વાત બે ત્રણ કરીને પૂર્ણ વિરામ કરશું, કારણ કે આપણે ગુરુદેવને માનવા છે. ચૂર્ણીમાં કેટલીક નવી વાતો મળી છે, જે વાતો સાંભળતા આપણને આનંદ મળે. વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છે કે ભગવાન ગણધોરોને ત્રિપદી આપે, ઉપનયવા, વિગમયવા, ધુવેયવા. આ ગ્રંથમાં એમ મળે છે કે ભગવાને માત્ર ગૌતમ સ્વામીને ત્રિપદી આપી, બાકીના ગણધોરોને ત્રિપદી નહીં, એમને 15 નિષદ્ય આપી. નિષદ્ય એટલે 15 વાચના આપી, 15 વખત એમની સાથેના આસન થયા. નિષદ્ય એટલે આસન. 14 વખતની અંદર 14 પૂર્વ આપ્યા અને 15મી વખતની અંદર 11 અંગનો સ્વાધ્યાય આપ્યો. આ પાઠ આ ચૂર્ણીમાં મળે છે. આ ચૂર્ણીમાં એવો પાઠ મળે છે કે મરીચી માતાનું, મરીચીની માતાનું નામ શું? હજુ સુધી કોઈ દિવસ કોઈ ગ્રંથમાં જોવા ન મળ્યું અને આમાં મૂળ ગ્રંથોમાં જોવા માટે મળ્યું કે મરીચીની માતાનું નામ વર્મા દેવી હતું. આ ગ્રંથમાં મળે છે મૈસૂર નગરીની ઉત્પત્તિ કેવી રીતે થઈ. મૈસૂર એટલે માહેશ્વરી નગરી, એનું આખું વર્ણન આ ગ્રંથમાં બતાવેલું છે. આ ગ્રંથમાં બતાવ્યું છે મૃત ગંગા, કેટલી પ્રાચીન શૈલી. મૃત ગંગા કોને કહેવાય? તો ગંગા જ્યારે સમુદ્રના કિનારે પહોંચતી હોય ત્યારે એનો પ્રવાહનો વેગ બદલતી જાય, એક દિશામાંથી બીજી દિશામાં જાય, બીજામાંથી ત્રીજી દિશામાં જાય. તો જે દિશામાંથી એ પોતે પ્રવાહ બદલીને બીજી દિશામાં ગઈ હોય એ દિશાના પ્રવાહની જગ્યા પર જે જમીન સ્થિર થાય, ફળદ્રુપ થાય, ત્યાં જે ગામ વસે એ ગામનું જે નીચેની જમીનનું નામ થાય તે મૃત ગંગા તરીકે પ્રસિદ્ધ થાય. આની અંદર લખ્યું છે કે પરમાત્મા એમના કેસ, રોમ અને સ્મશ્રુ ને નખ વધે કે ન વધે, ઘણા મતાંતર છે. કોઈ કે જે દીક્ષા પછી ન વધે, કોઈ કે જે કેવળાન પછી ન વધે. ક્યાં ગ્રંથમાં લખ્યું છે કે દીક્ષા તે લોચ કર્યા પછી ઇન્દ્ર મહારાજા વજ્ર ફેરવી દે એટલે બાકીના બધા વાળ નીકળી જાય? અહીંયા આગળ મળે છે દીક્ષા વખતે નહીં પણ કેવળાનની પ્રાપ્તિ વખતે એમના કેશ, રોમ, સ્મશ્રુ વગેરે અવસ્થિત થાય છે, એની પહેલા તો વધઘટ થતી હોય છે, એવું આ ગ્રંથમાં જોવા માટે મળે છે. આ ગ્રંથમાં એક મજાની વાત મળે છે કે મમ્મણ શેઠ, આમ તો મમ્મણ શેઠ તો સાતમી નરકમાં ગયા. આપણે દ્રષ્ટાંત જાણીએ છીએ કે એને બળદના બે શિંગડા હીરાના બનાવવાના બાકી હતા, પણ એની અંદર ઊંડાણમાં લખ્યું છે કે શ્રેણિક મહારાજા જ્યારે મમ્મણ શેઠના ઘરે જાય છે અને એમાં બે બળદના શિંગડાને જ્યારે જુએ છે, એ શિંગડાની પર જ્યારે હીરા મળેલા જોતા નથી ત્યારે એક મહત્વની વાત લખી છે કે કેવું વિચાર્યું છે કે મમ્મણને એમ કહે છે શ્રેણિક મહારાજા કે તારો બધો ટેક્સ માફ કરવામાં આવે છે, તો આ બે શિંગડાને હીરાના કરી દે. એટલે આખી ભાવની ઉત્પત્તિ, ટેક્સ માફ કરવાની વાત એ આ ગ્રંથમાં મળે છે. આ ગ્રંથ ઉપલબ્ધ નહીં વંચાય, મતાંતરથી નહીં વંચાય, આ ગ્રંથ મૂળ ગ્રંથ છે, અજ્ઞાત કર્તૃક ગ્રંથ છે. આ પાછળનો રચાયેલો નથી પણ પૂર્વમાં રચાયેલો છે, માટે આ ગ્રંથને ભણતા ઘણા બધા પ્રાચીન કાળના મૂળ ભાષ્યના, સૂત્રના, મહત્વના કેટલાક પદાર્થો આ ગ્રંથમાં જોવા માટે મળે. એવો ગ્રંથ એ આવશ્યક ચૂર્ણી નામનો ગ્રંથ છે, આગમ ગ્રંથ છે. આવા આગમ ગ્રંથનું શરૂઆત કરીએ અને એ વખતે નાના નાના મહાત્માઓ જે સ્વાધ્યાય અને આ જે યજ્ઞ માંડ્યો પૂજ્ય મુનિરાજ તીર્થબોધિ વિજયજી મહારાજા સાથે જેટલા પણ આ કાર્યની અંદર અનુકૂળ થયા એ બધાને યાદ કરી અને આ ગ્રંથના વિમોચન માટે આગળ વધીએ છીએ. મંટપેશ્વર સંઘના યુવાનો, સંઘના ટ્રસ્ટીઓ અને સંપાદન કરેલા મહાત્માના માતા પિતાઓ અત્રે પધારો અને
પૂજ્ય મુનિ ભગવંતોને મહા મંગળકારી. ઇન્દોરના ચાતુર્માસમાં આ બધાનો કેવો પ્રચંડ પુરુષાર્થ હતો, ક્ષયક્ષમ કેવો હતો ખબર નથી, પણ ઉત્સાહ અને પુરુષાર્થ ક્લાઇમેક્સ ઉપર નાના નાના મુનિવરો એમનો આવા ગ્રંથોમાં ઉત્સાહ ટકવો બહુ મુશ્કેલ હતો, પણ દેવગુરુની કૃપાએ ખૂબ ઉત્સાહ ટક્યો. ટફ પ્રોગ્રામ, તીર્થ બુદ્ધિજીની લાગણી, પ્રેમ, હૂંફ અને બધાને પ્રોત્સાહન આપવાની ગણતરીના કારણે આવો એક અદ્ભુત ગ્રંથ, જેને એમ કહેવાય કદાચ આવી બધી ચીજોની તમારી અંદર ચાંચ નથી દુખતી, એટલે આ શું તાકાત અને શું ભૂમિકા ઊભી થઈ એની કદાચ તમને ખબર ન હોય, પણ અદ્ભુત કામ. અનંત ઉપકારી પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘોષમાંના પણ સતત ને સતત મંગળ આશીર્વાદ માર્ગદર્શન મળતું રહ્યું, અને આજે આ ગ્રંથ મોતીસા શેઠ ચેરિટેબલ ટ્રસ્ટના આ પ્રાંગણમાં આગમ વાચનાના પ્રસંગમાં જ આદિશ્વર પ્રભુના સાનિધ્યમાં અને વર્તમાન ગચ્છાધિપતિ પૂજ્યપાદ જય રાજેન્દ્ર સિંહની શુભ નિશ્રામાં આ ગ્રંથનું વિમોચન થાય. ઈચ્છું તમને પોતાને ખ્યાલ આવે, તમારો એક નાનો બાબો કેજીમાં પણ ફર્સ્ટ ક્લાસ આવે, તમને આનંદ થાય. મારા સાત સાત સાધુ ભગવંતો આ કામમાં આગળ વધ્યા હૈયે હૈયે અપાર આનંદ છે. એમના માતા પિતાને પણ એક આનંદ થાય કે પ્રભુ શાસનને સોંપેલો અમારો બાળક આજે ક્યાંનો ક્યાં અવશ્ય ચૂર્ણી નામનો ગ્રંથ, જેના કરતા ખબર નથી, આમાં મહાપુરુષના ગ્રંથનું સંશોધન અને સંપાદન કરવું એ લાખો ભવોનું પુણ્ય હોય તે નિમિત્ત બનવાનું મળે. તીર્થ બુદ્ધિવિજયને અને જે મુનિ ભગવંતોએ આરાધ્ય સુંદર, હૃદય સુંદર, પાર્થ સુંદર, ધ્યાન સુંદર, દેવળદી સુંદર, જેટલા પણ મુનિ ભગવંત છે બધા પણ ઊભા થાય, જેના કારણે સકળ સને દર્શન. આ છે મુનિના તીર્થ બુદ્ધિવિજય કેપ્ટન. આ મુનિનાથી નિર્દોષ વિનય, જેને આ નિર્દોષ જેને મીંડું શોધ્યું હતું, આ ધ્યાન સુંદરી જેમને છેક સુધી અજીત સુધી આવા ચૂંટણીનું પ્રૂફ આવ્યું એ સતત તપાસતા રહ્યા. માત્ર 6 વર્ષના દીક્ષા પ્રિયમાં પાર્શ્વ સુંદરી સંસ્કૃતની રચના કરતા થઈ ગયા. મારી વાચના દિંદુરમાં ચાલી એની પણ એક પુસ્તક બહાર પડ્યું. મુનિ ભગવાન આચાર્ય ભગવંતોની સ્તુતિઓની રચના કરી ગચ્છાધિપતિ જેવા ખુશ થઈ ગયા કે કમાલ કરી એ મુનિરાજથી પાસ. મુલુંડના આરાધ્ય સુંદરીજી એ દીક્ષાના બીજા વર્ષે ફરીવાર મને કહેતા આનંદ થાય, બાપ કરતાં દીકરો આગળ હોય અને ગુરુ કરતાં શિષ્ય આગળ હોય ત્યારે આનંદ થાય. જે ગ્રંથ દીક્ષાના 10મા વર્ષે હું ભણ્યો એ ગ્રંથ દીક્ષાના બીજા વર્ષે ભણી લીધું એ આરાધ્ય. આખા સમુદાયની સેવામાં સતત લીન, સતત રત, એક પણ શબ્દ બોલ્યા વિના ખૂબ પરમાત્મા સાધુ ભગવંતોની ભક્તિ કરવાનો ભાવ અને અનેરા ઉત્સાહ સાથે આવશ્યક ચૂંટણીમાં સમયનો ભોગ આપીને જેમને કામ કર્યું એ મુનિરાજ દેવળજી. અને ઘણીવાર એમને જોતા એમ લાગે હું ચોમાસું કરું ત્યાં મને રોજ મળવા આવે ને, એમને પણ ઓળખવાની જેમની માનસિકતા નહીં, એકદમ અંતર્મુખ, કદાચ અતિશયોક્તિ લાગે, પણ એમને જોઈએ ત્યારે મને એમ લાગે કે મારા કરતાં કદાચ વહેલા મોક્ષમાં આ મુનિરાજ છે. આવા મુનિરાજ શ્રી હૃદય સુંદરજી સમુદાયનું, અમારા ગ્રુપનું પણ ગૌરવ છે. અપાર અંતર્મુખતા અને લોકપ્રિયતા, સમુદાય પ્રિયતા જેનું વર્ણન ન થાય. ક્યાં છે
જલ્દી. હવે એક વાત, જે જે મુનિ ભગવંતોના માતા પિતા અહીંયા હાજર છે, જેમને જીન શાસને પોતાનું એક રત્ન આપ્યું છે, એ માતા પિતા પણ અહીં હાજર છે, જેના કારણે નામ વિદ્યુતભાઈ ધ્યાન સુધીના સંસારી પિતાશ્રી ચેતનભાઈ, પાર્શ્વ સુંદરના પિતાજી રોહિતભાઈ, મુનિરાજસિંહ નિર્દોષ સુંદરજીના પિતાજી કૌશિક, મુનિરાજસિંહ આરાધ્ય સુંદરજીના પિતાજી, તીર્થબુદ્ધિજી મહારાજ સાહેબના સંસારી પણે માતુશ્રી, હૃદયસુમાના સંસારી પણે ભાઈ, આ બધા જ એક સાથે રહી અને આ સુંદર મજેના ગ્રંથનું વિમોચન. વૈરાગીને વંદન, 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 વૈરાગીને વંદન. ઓમ નમો નાણસ, ઓમ રીમ નમો નાણસ, ઓમ રીમ સિમ 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 નમો નાણસ. બધા જ બેસી જો. મા મંગલકારી શ્રી આચાર્યનું 118મા નંબરનું સૂત્ર, અરમાન ઉતારી નાખે એવું સૂત્ર. મેહાવી મારમ તર ઈ, બસ આટલું જ સૂત્ર છે. મેહાવી મારમ તર ઈ, આ સૂત્રનો અર્થ એ છે, મેઘાવી સંસાર સમુદ્રનો પાર પામી જાય છે. આપણી સરસ મજીની સભા છે, તમને કદાચ બીજા બધા અર્થની ખબર ન હોય, પણ એક નાનકડો પ્રશ્ન પૂછેલું, મેઘાવીનો અર્થ તમે શું કરો? હે, ઓકે, લગભગ એવરેજ તમારા મનમાં નહીં, વર્ષો સુધી મારા મનમાં પણ એમ હતું, મેઘાવી એટલે બહુ બુદ્ધિશાળી, સૂક્ષ્મ બુદ્ધિ. પણ પૂજ્યપાદ આચાર્ય ભગવાન હરિભદ્ર શ્રીજી મહારાજ 10મી કાગની ટીકામાં મેઘાવી શબ્દની વ્યાખ્યા કરીને કમાલ કરી કાઢી છે. પૂજ્યપાદ આચાર્ય ભગવાન હરિભદ્ર સમાજે મેઘાવી શબ્દનો અર્થ કર્યો છે મર્યાદાવર્તી. મર્યાદાવર્તી, જે મર્યાદા મારે છે એ મેઘાવી છે, જેની બુદ્ધિ શાર્પ છે એ મેઘાવી નથી, પણ જેની આગળ મર્યાદાનું પાલન છે. માસ્તુષ મુનિ આગળ મારુષ અને માતુષ, મારુષ અને માતુષ એટલું પણ ગોખી શકાય એટલો ક્ષમ નહોતો, પણ કેવળદાન પામી ગયા મર્યાદા વર્તી. ગુરુદેવે કીધું હતું કે તમે બસ આ ગોખતા જ જજો, ગોખતા જ જજો, ગોખતા જ જજો, ગોખતા જ જજો. અહીંયા બેઠેલા તમને પૂછી લઉં, તમે કલ્પી નહીં શકો, મારુષ અને માતુષ આટલું ગોખતા 12 વર્ષ લાગ્યા, મા પુરુષ અટક્યા નહીં ગોખતા. શા માટે? ગુરુ ભગવાનની મર્યાદામાં હતા. મારા ગુરુદેવે મને કીધું છે, બસ મારે ગોખે જ જવું છે, ગોખે જ જવું છે, ગોખે જ જવું છે, પરિણામ મળે કે ન મળે. આજે આની વાત અમારા પોતાના જીવન માટે અને તમારા સૌના જીવન માટે અત્યંત ગંભીરતાથી 2-3 વાતો કરવી છે. આજે ખાલી તમને પૂછી લઉં, અહીંયા બેઠેલા કોઈને પણ બીજું કદાચ આપણા સંસ્કાર છે, પાપ કેવું તો કે ખરાબ, તમે વિચારતા પણ નથી, જ્યાં તમારી આંખ સામે શબ્દ આવે પાપ, અને તમે અનકોન્શિયસ માઇન્ડમાં આપીને તમે જવાબ આપી દો, પાપ 100% ખરાબ. ઓકે, હવે એની સામે તમે ધર્મ શબ્દ સાંભળો, સાહેબ ધર્મ બહુ સારો,
મારે તમને પોતાને પૂછવું છે, સબ્જેક્ટ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછવાની તો છૂટ, શાંતિથી પૂછો, મજા આવશે. મારે તમને પૂછવું છે, આગ ખરાબ, કાંટો ખરાબ, વિષ્ઠા ખરાબ, છરી ખરાબ, સિંહ ખરાબ, કોબરા સાપ ખરાબ, આ બધા ખરાબ તમારા મનમાં બેઠા છે, એનાથી દૂર થવાની પ્રેરણા મારે તમને ક્યારે કરવી પડતી નથી. તો પાપ ખરાબ છે એ છોડવાની પ્રેરણા શું કામ કરવી પડે છે? હું જે કહેવા માંગુ સમજી ગયા ને? તમે મેચ્યોર થોડા થઈ ગયા, બાબાને કહેવું પડે બરાબર છે, એને ખબર નથી આગ શું છે. પણ 5-6 વર્ષનો બાબો આગ કોને કહેવાય, એથી થોડો મોટો એટલે સાપ કોને કહેવાય, કોઈ પણ પ્રેરણા વિના પોતાની મેળે સાપથી દૂર થઈ જાય છે. હવે બીજી વાત, ગુલાબજાંબુ સારા, રસગુલ્લા સારા, પેંડા સારા, પૈસા સારા, ટીવી કદાચ સારું તમારી દૃષ્ટિમાં, તો તમને જેટલું જેટલું સારું લાગે છે એમાં પ્રવેશ કરવા માટે મારે તમને પ્રેરણા કરવી પડતી નથી. વગર પ્રેરણાએ તમે તમને જે સારું લાગે છે એમાં પ્રવેશી જાઓ છો. તો ધર્મ સારો છે એના માટે મારે તમને ધર્મ કરવાની પ્રેરણા શું કામ કરવી પડે છે? વાય ધીસ કોન્ટ્રાવર્સી? તમારો નાભીનો જવાબ આવડતો હોય તો જ બોલજો, ક્યાંક તમે સાંભળ્યો એ જવાબ મારે નથી સાંભળવો. પાપ ખરાબ છે એવું જો તમે બોલો છો તો એને છોડવા માટે ઘણા શા માટે આટલા વર્ષો સુધી બોલબોલ કરવું પડે, પાપ છોડો, આ છોડો, આ છોડો. તમે કહો સાહેબ ખરાબ છે જ, અને ધર્મ એટલો બધો સારો છે, પરમાત્માના દર્શન, વંદન, પૂજન, આંબેલ, એકાસના, આ બધું જ સારું છે, તો એના માટે મારે તમને ધક્કા મારી મારીને પ્રેરણા અને વળી પાછા નિયમો આપો, 4-10 દિવસનો લે, મહિનાનો લે, વાય દીસ. આજે આનું ક્લેરિફિકેશન આપણે કરી દેવું છે, જેના કારણે તમારો આખો જ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે ગુરુદેવ આ વાત, ભગવાનના વચનની આ તાત્પર્યાર્થ કદાચ અત્યાર સુધી અમારી સમજમાં નહોતું એવું કદાચ તમને લાગે, મે બી પોસિબલ. પણ આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ, પાપ ખરાબ છે તો છોડવાની પ્રેરણા શું કામ, ધર્મ સારો છે તો કરવા માટે ધક્કા શું કામ મારવા પડે છે? એટલા માટે કહું છું કે આ આખી જિંદગી કેટલા ધક્કા ખાશું. અમને બધાને ગુરુદેવે સ્વાધ્યાયની પ્રેરણા હવે કરવી નથી પડતી, અમે કરીએ જ છીએ. તપની પ્રેરણા કરવી નથી પડતી, તપ મહાત્માઓ ભાગે જ છે, ક્યારેક ગુરુદેવે રોકવા પડે છે, ભાઈ થોડી શાંતિ રાખ. ચંદ્રશેખરમાં મને કહેતા કે રત્નમાં બહુ નાની ઉંમરમાં જ્યારે દીક્ષા લીધી ને ત્યારે હું એટલું ભણતો હતો, મારા હાથમાંથી પેન નીચે પડી જાય લખતા લખતા, એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર પેન પડી જાય પાછો પકડું, પેન પડી જાય પાછો પકડું, એની મેળે પેન પડી જાય અને પકડી ન શકું ત્યારે ભણવાનું છોડતો હતો, ત્યાં સુધી ભણી જતો હતો. આવી પ્રેરણા ચંદ્રશેખરમાંને સ્વાધ્યાય માટે ન કરવી પડી. હિમાંશુજમાંને આજીવન, અત્યારે આંબેલ ચાલે છે, આજીવન હેમવલ્લભ શ્રીમાંને, આપણને એમ થાય કે કેવી રીતે આ શું કામ, પણ અમારી ગોચરીમાં બધું જ આવે છે, મિષ્ટાન, ફરસાણ, ફ્રૂટ જે પણ વાપરું, પણ નહીં નહીં આજીવન, આવું બધું કોણે કીધું? પણ એમ એક આંબેલ માટે તમને પ્રેરણા કરવી પડે, અમારે આંબેલ રોકવા માટે પ્રેરણા કરવી પડે, ભાઈ બહુ થઈ ગયું, થોડું શાંતિ રાખ, શરીરનું ધ્યાન રાખ. અહીંયા બેઠેલા તમને ખબર ન હોય તો હું સીધું ખુલાસો કરી દઉં, લગભગ ખબર નથી બસ તો કહી દઉં, પાપ છોડવા માટે પ્રેરણા કરવી પડે છે, કારણ કે પાપ ખરાબ છે એ પ્રભુનો ઉપદેશ છે, પાપ મીઠું લાગે એ આપણો અનુભવ છે. ફરી વાર આ કોન્ટ્રાવર્સી, પાપ ખરાબ છે વાત કોણે કરી? પરમાત્માએ કરી છે, આપણે નથી કરી. કાંટો ખરાબ એ તમે કરી છે, કારણ કે ખરાબ છે તમારો અનુભવ છે, પગમાં ગયો અને લોહી નીકળ્યું, આગની આગળ ગયા ને શરીર બળ્યું, અને એટલા માટે તમને મારે કંઈ કહેવું ન પડ્યું. ગુરુજી આમાં ઉપદેશની જરૂર નથી, કારણ કે વી ફીલ અવર એક્સપિરિયન્સ, આગ ખરાબ છે, સાફ મરી જઈએ સાહેબ. અહીંયા બેઠેલા બધાને કોઈને પણ જાણવું તો જાણી લો, ફરી વાર કીધું, પાપ ખરાબ છે એ માત્ર પ્રભુનો ઉપદેશ છે, પાપ બહુ મસ્ત છે એ આપણો અનુભવ છે. ટીવી જોતા શું ખરાબ લાગે છે? રાતના 12 વાગે હોટલમાં જઈને કમ્ફર્ટેબલનું મ્યુઝિક સાંભળતા સાંભળતા તમે સેન્ડવિચ અને પોટેટો ચિપ્સ ખાતા હો, તમને આનંદ જ છે.
ભગવાન કહેતા છે કે હોટલમાં જવું રાત્રિ ભોજન પાપ છે, તમે કહો સાહેબ મજા આવે છે. અને એ જ રીતે ભગવાન આપે કીધું કે ધર્મ સારો છે, અમને તો ધર્મમાં કષ્ટ લાગે છે. ફરી વાર, ધર્મ સારો છે એ પ્રભુનો ઉપદેશ છે, અને ધર્મ કરવામાં કષ્ટદાયક છે એ આપણો અનુભવ છે. એમાં રાઈટ ઓર રોંગ? આ ઉપદેશ અને અનુભવની કોન્ટ્રાવર્સી આપણને પાપ છોડવા દેતી નથી અને ધર્મ કરવા દેતી નથી. રોજ ધક્કા મારું, રોજ ધક્કા મારું, રોજ. અને જેવો એ ધક્કો પૂરો થાય એટલે વળી પાછું રિવર્સમાં પાપ ચાલુ, ધર્મ છૂટી જાય છે. એની ડાઉટ? હે, સરસ. નહીં, બરાબર છે. આવું કેમ થાય છે એની વાત કરી દઉં. પાપ ખરાબ છે એ આત્મા માટે, અને પાપ સારું લાગે છે શરીર અને મનને. બહુ સરસ તમારો પ્રશ્ન. ફરી વાર, પાપ ખરાબ છે કોના માટે? આત્મા માટે, શરીર માટે નથી. ફરી વાર, શરીર મન માટે પાપ કદાચ ખરાબ નથી ત્યારે તમે કરો છો ને. ગુટકા ખાનારાને કેન્સર દેખાતો નથી, કારણ કે એને લાગે છે મજા આવે છે સાહેબ. સિગરેટ પીતા આનંદ આવે છે, કેન્સર પડશે ત્યારે જોઈ જશે, હમણાં તો સાહેબ મજા છે ને. આ બહુની વાત. શરીર અને મનને પાપ બહુ મીઠું લાગે છે માટે તમે દોડો છો, ને ભગવાન કહે છે પાપ ખરાબ છે આત્મા માટે, શરીર માટે નહીં. અને અહીંયા બેઠેલા બધા જ તમારે પાપની ડેફિનેશન લખવી તો લખી નાખો, સંસ્કૃત ડેફિનેશન લખશો તો તમને આનંદ થશે, અને પછી એનું ગુજરાતી કરો. સંસ્કૃત ડેફિનેશન પાપની, આત્મનઃ આત્મનઃ હિતમ શોષાયતિ ઇતિ પાપમ. આત્મનઃ હિતમ, હિત શોષાયતિ, આત્માના હિતને સૂકવી નાખે આનું નામ પાપ. આવ્યું શરીરને મન? આમાં મની શરીરને મન આવ્યું ને? કોઈ નહીં. આત્માના હિતને સૂકવી નાખે એ પાપ. આત્મનઃ હિતમ શોષાયતિ ઇતિ પાપમ. હવે આ કોન્ટ્રાવર્સી જ્યાં સુધી તમારા મનમાં ક્લિયર નહીં થાય, જ્યાં સુધી તમે આત્મા નથી માનતા, જ્યાં સુધી તમે પરલોક નથી માનતા, જ્યાં સુધી સદગતિ દુર્ગતિ તમે નથી માનતા, ત્યાં સુધી તમે પાપ એટલા માટે નહીં છોડી શકો. શરીર મનને તો ગમે છે, આવો મીઠા તો પ્રભાવ કોને દીધા સાહેબ, આત્મા કોને જોયો, આવી મેન્ટાલિટી. ધેરફોર વોટ આપ તમે સમજી રાખો, ચારિત્રના માર્ગે અમે એટલા માટે નીકળી ગયા, અમને આત્મા ગમતો હતો માટે શરીર મનને બહુ વજન નથી આપ્યું. અમે લોચ કરાવીએ છીએ, હસતા હસતા ખુલ્લે પગે વિહાર કરીએ, લોહી પણ નીકળે છે ઘણી વાર. લોચ કરાવતા માથામાંથી પણ લોહી નીકળે છે, ઘણી વાર નીકળ્યું. રાતના ગરમીમાં હું પણ નથી બટ વિહાર પી, કારણ કે કષ્ટ શરીરને છે, આત્માનું હિત છે. હવે તમે મને પૂછી લો, આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તમારો? નહીં હોય તો હજી પૂછજો. શરીર અને મનને માટે સુખદ છે પાપ, આત્માને માટે ભયંકર છે. મેં તમને કદાચ ખ્યાલ તો પહેલે દિવસે પ્રવચનમાં વાત કરી હતી કે આત્માના સપોર્ટમાં રહેલું મન સ્વતંત્ર છે, શરીરના સપોર્ટમાં રહેલું મન પડતંત્ર છે. વાત કરી હતી બસ તમારી આને. અને હજી તમને એક નવી પ્રશ્ન સરસ આવે છે, હવે એના સંદર્ભમાં તમને ક્લિયર કરું. જેટલા પણ દોષ છે બધા મનના છે, આત્માનો એક પણ દોષ નથી. ફરી વાર, જેટલા પણ દોષ છે, ક્રોધ, લોભ, માન, માયા, વાસના, ઈર્ષા, બધા જ આત્માનો એક પણ દોષ નથી. બધા દોષ મનના છે, કારણ કે આત્મા એનો સ્વભાવ અનંત જ્ઞાન દર્શન ચારિત્ર વિર્ય છે. આત્માના એક પ્રદેશમાં વિકાર ભાવ નથી. નથી એટલે નથી જ. મારે કહેવું છે આત્માનો સ્વભાવ શું, દોષ કોના, દોષ આત્માના કે મનના? ઓકે, હજી તમને ક્લિયર વાત કરી દઉં. હીરો, તમે હીરો જોયો છે ને, હીરો કદાચ કાદવમાં જાય, હીરો કાદવમાં હોય પણ હીરામાં કાદવ ખરો? જરાય ઘૂસી શકે? ચારે બાજુ કાદવની વચ્ચે હીરો પડ્યો છે, 1 કરોડ રૂપિયાની કિંમતનો હીરો પણ દેખાતો નથી, કારણ કે ચારે બાજુ કાદવ છે. હીરો કાદવની વચ્ચે હોવા છતાં હીરામાં જેમ કાદવ નથી, એમ આત્માની ઉપર કર્મ વર્ગના હોવા છતાં આત્માની અંદર એક પણ કર્મ ઘૂસ્યું નથી. સંસારી આત્મા એટલે કિચડમાં ગયેલો હીરો.
સંસારી આત્મા એટલે કિચડમાં ગયેલો હીરો, તમે જરા પાણીથી સાફ કર્યો ઓરિજિનલ હીરો પડ્યો છે. પહેલા આટલી વાત સમજી રાખો, બધા દોષો મનના છે, આત્માનો એક પણ દોષ નથી. તો આપણે કઈ સાધના કરવાની છે? તમને છ તત્વની ખબર ખરી? ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, નામ ખબર? નામ થોડું બોલી જાઉં. ધર્માસ્તિકાય તત્વ છે જે તમને ચાલવામાં સપોર્ટ કરે છે, અધર્માસ્તિકાય બેસવામાં સપોર્ટ કરે, આકાશાસ્તિકાય તમને જગ્યા આપે, કાળ નમાને જૂનું કરે, પૂતગલાસ્તિકાય અજડ, પૂરણ ગલન પડન સડન બધું બગડતું જાય સુધરતું જાય, અને આત્મા એ નિત્ય છે, અનંત જ્ઞાન દર્શન ચારિત્ર. બરાબર છે? મારે તમને જુદું કહેવું છે, ધર્માસ્તિકાય ચાલવામાં સપોર્ટ કરે, અધર્માસ્તિકાય બેસવામાં સપોર્ટ કરે, આકાશાસ્તિકાય જગ્યા આપે, કાળ નમાનું જૂનું કરે, આ બધાના ધર્મ છે. ધર્મ એટલે પરિવાર, હા રાઈટ, સરસ. ધર્મ એટલે સ્વભાવ. તો તમને કહું, ધર્માસ્તિકાય અનંતકાળથી પોતાના સ્વભાવમાં જ છે, અધર્માસ્તિકાય અનંતકાળથી પોતાના સ્વભાવમાં છે, આકાશાસ્તિકાય પોતાના સ્વભાવમાં છે, કાળ પોતાના સ્વભાવમાં છે, પૂતગલાસ્તિકાય પોતાના સ્વભાવમાં છે. એક લોચો આપણે જ માર્યો છે. કોણ સ્વભાવમાં નથી? આત્મા. એટલે આ સાધના શું કામ કરવી પડશે? આપણે આપણા સ્વભાવમાં નથી, માટે જેવા આપણે સ્વભાવમાં, સિદ્ધના જીવને કોઈ સાધના નથી. કેમ? સ્વભાવમાં આવીએ, દેટ્સ ઓલ. શા માટે મોક્ષમાં જવાનું? કારણ કે સ્વભાવમાં આપણે નથી. એટલે આખી જ સાધના, ફરીવાર કહી દઉં, ગુણ પ્રાપ્તિ માટે સાધના ન હોય, દોષ નાશ માટે સાધના હોય. આપણે એક પણ ગુણ મેળવવાનું નથી, રિપીટ કરું, આપણે ક્ષમા મેળવવાને દી, ક્ષમા છે જ. આપણે નિર્વિકાર ભાવ મેળવવાનો નથી, નિર્વિકાર ભાવ અંદર છે જ. એટલે આખી જ સાધના, ધર્મના માર્ગે તમે પ્રવેશ કરો ત્યારે ધર્મમાં ગુણ પ્રાપ્તિ નથી, પણ દોષ નાશ છે. બરાબર છે? ખ્યાલ આવી ગયો ને? આનો અર્થ શું? સૂર્યનો પ્રકાશ તમારા ઘર સુધી પહોંચવા તૈયાર છે, પણ એક વાદળું આવી ગયું છે, વાદળું હટ્યું એટલે સૂર્યપ્રકાશ તમારી આગળ. અને એટલા માટે કર્મને આપણે ત્યાં આવરણ કીધા, આવરણ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ. આનું આવરણ એટલે શું? આવરણ એટલે મૂળ જ્ઞાનના સૂર્યની સામે આવી ગયેલું વાદળું, વાદળું હટી ગયું એટલે સૂર્યનો પ્રકાશ સીધો તમારી આગળ. એટલે સાધના શેની કરવાની? મેળવવાની નહીં. પણ હોસ્પિટલમાં જ્યારે જાઓ ત્યારે મેળવીને આવો કે છોડીને આવો? હે, નહીં, આરોગ્ય મેળવી નથી આવતા, રોગ આવ્યો તો રવાના કે હજી લો છો તમારું. આરોગ્ય મેળવીને આવતા જ નથી, રોગ હતો એને દૂર કર્યો, આરોગ્ય તો હતું તમારી આગળ. મન ન પણ જાય અને મન જાય પણ ખરું. તમારી ગતિ કેવી થાય એના ઉપર નિર્ણય. એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય અને સમૃચ્છિમપણામાં જાઓ તો મન તમારી સાથે ના આવે. અને હજી તમને એક નાની વાત કીધું, દોરીમાં ગાંઠ હોય, દોરીમાં તમે ગાંઠ લગાડો ત્યારે દોરીના વજનમાં વધઘટ થાય ખરી? નહીં, પાકું કર્યું છે ક્યારે? દોરીમાં ગાંઠ લગાવો ત્યારે દોરીના વજનમાં ફેરફાર ન થાય, પણ દોરીની કાર્ય પદ્ધતિમાં ઘણો ફેરફાર થઈ જાય. ખ્યાલ આવ્યો? એક રૂમાલમાં તમે 25 ગાંઠ લગાવો ને ત્યારે રૂમાલનું વજન તો એઝ ઇટ ઇઝ રહે, કારણ કે ગાંઠ શેમાંથી નીકળી? બહારથી નથી નીકળી, શેમાંથી? રૂમાલમાંથી. રૂમાલમાંથી તમે ગાંઠ કાઢી એટલે રૂમાલનું, ગાંઠવાળા રૂમાલનું અને ગાંઠ વિનાના રૂમાલનું વજન જરાય વધઘટ ન થાય, પણ કાર્યશૈલીમાં ઘણો ફેર પડી જાય. શું ફેર પડે ખબર છે? 50 ગાંઠવાળા રૂમાલમાં તમને કોઈ હીરામાણિક મોતી આપે તો ગાંઠવાળા રૂમાલમાં પડે ખરું, ટકે નહીં, કારણ કે ગાંઠ છે ને એ ટકાવવાની ક્ષમતા ગુમાવી દે છે, એટલે હીરામાણિક મોતી નીચે પડી જાય. ગાંઠ વિનાનો રૂમાલ હોય તો તમને જે આપે એ તમારામાં ટકે. અનંતકાળથી હું ને તમે સંસારમાં રખડ્યા, પ્રભુએ વચન આપણને ખૂબ આપ્યા, પણ આપણે ગાંઠવાળા રૂમાલમાં લીધા એટલે આવ્યા ખરા, ટક્યા નહીં, ગયા બધા. ક્લિયર કન્સેપ્ટ? અને હવે બીજી વાત કરી દઉં,
એ દોષો શરીરના મનને સંસ્કારિત કર્યા દોષો બધા એમાં ગયા. મને જે દોષોને ઉપર એ વાત આવશે, મને જે દોષો પોતે ઊભા કર્યા અને એના કારણે એને મન વિનાનું શરીર મળ્યું, પણ દોસ્તો શરીર સાથે બધા આવ્યા એ વાત તમને કરું. પણ એક વાત તમે સમજી રાખો, રૂમાલ ગાંઠ વિનાનો હોઈ શકે, ગાંઠ રૂમાલ વિનાની ન હોઈ શકે. રૂમાલ હોઈ શકે ને, રૂમાલ ગાંઠ વિનાનો હોઈ શકે, પણ ગાંઠ રૂમાલ વિનાની હોઈ ન શકે. ગાંઠનો અર્થ છે મન, મન આત્મા વિનાનું હોઈ ન શકે, આત્મા મન વિનાનો મજેથી હોઈ શકે. મારીને તમારી જે મારામારી છે ને, મારીને તમારી મારામારી, ધેટ મીન્સ આપણી ભગવાનની સાથેની મારામારી શેની છે? આપણી આંખ સામે શરીર અને મનના સુખ છે અને ભગવાનની સામે આત્માની પીડા છે. હવે જ્યાં સુધી આપણે પ્રભુના પક્ષમાં ન રહીએ ત્યાં સુધી પ્રભુના વચન આપણને ગમવાના નથી. આંબેલ તપ કરનારા આંબેલ શું કામ કરે છે? અણહારી પદ મેળવવું છે માટે. ભગવાનની સામે બેઠા પછી કોઈની સામે જોવાનું જેને મન થતું નથી, કેમ? નિર્વિકાર ભાવ એને મેળવવો છે. તમે સ્ત્રી સામે જોવાનું બંધ કેમ કર્યું? શરીર અને મનને ગમે છે પણ આત્મા માટે નુકસાન કરી છે. આત્મા ન હોય તમ સોસાયટી ઇતિ પાપમ, મને રસ જ નથી. મારે મારા આત્માને બચાવી લેવો છે, માટે હવે હું પાપ કરી શકતો નથી, પાપ કરવા માંગતો પણ નથી. આ તમારી કોન્ટ્રાવર્સી જે દિવસે તોડવાની તમારી માનસિક પૂરી તૈયારી હોય, ગુરુદેવ આજ સુધી શરીર મનના અનુભવને અમે પ્રાયોરિટી આપી, હવે ભગવાનના વચન પ્રમાણે આત્માને પ્રાયોરિટી આપીએ, દેટ્સ ઓલ. આત્મન હિતમ શોષયતી ઇતિ પાપમ. પાપ કરવા છતાં શરીરને કોઈ તકલીફ નહીં પડેવું મે બી પોસિબલ, ઘણા બોલે છે ને. આજે ડાયવર્ઝન નહીં લઉં, પણ તમે બધા લગભગ અહીંયા બેઠેલા પણ કદાચ 90% વર્ગ એવું બોલે છે, સાહેબ ધર્મ કરનારા બધા દુઃખી રહે છે, પાપ કરનારા બધા મજા કરે છે. આવું આવે છે ને કદાચ, તમે અહીંયા નહીં બોલો પણ ઊંડે ઊંડે મને ઘણા કહે, સાહેબ વિજય મલ્યા કેટલો મજામાં છે, બધું મળી આવ્યો ત્યાં જઈ. એટલે આવું કોણ બોલે છે? ધર્મ કરવા છતાં મારા સાહેબ દુઃખી છે ને, પાપ કરનારા બધા જૂઠું ચોરી લબાડી લફંગ કરનારા બધા મજા કરે છે, આ તમે કોના માટે બોલો? ભગવાને ના નથી પાડી. દાઉદ ઇબ્રાહીમ પણ હતો, આજે છે. તમે એમ બોલો કે આ બધા મજામાં કરે છે એટલે બધા, અને આજે પ્રવચનનો વિષય નહીં બદલું, પણ અહીંયા બેઠેલા એક જ વાક્યમાં કહ્યું, તમારા નાભીમાંથી આ વાત નીકળતી હોય કે પાપ કરનારા બધા મજામાં છે, તો એક કામ કરો, આવતીકાલે તમારા પરિવારને બેસાડીને કહી દો, કોઈએ ધર્મ નથી કરવાનો, બધા પાપ કરો, કારણ કે પાપ કરનારા જ મજા કરે છે. આ તૈયારી હોય તો આગળ ચાલો. સાહેબ ધર્મ કરનારા બધા દુઃખી ને, પાપ કરનારા બધા મારા બેટા જલસા કરે, જૂઠું બોલે ને કરોડો રૂપિયા મળે, તમારા બેટાને બોલ કહી દો કે જિંદગીમાં બેટા ધંધામાં સાચું નહીં બોલતો, કરોડોપતિ થયો તો જૂઠ બોલજે, તમારી હિંમત હો તો કહી દો. પહેલા વાત અત્યારે આટલી વાત, તમે ધર્મ કરનારો દુઃખી રહે છે ને, પાપ કરનારા જલસા કરે છે અને એને કોઈ તકલીફ, મારા સાહેબ આ બધા નીતિની વાત કરે ને એની ઉપર જ તકલીફ છે, બાકી તો કોઈને તકલીફ નથી, આવું તમે માનતા હો ને તો તમારા આખા પરિવારને બેસાડીને કીધો, બ્લુ ફિલ્મ જુઓ, માઉસ ખાઓ, જલસા કરો, કોઈ ચિંતા ન કરો, આ મારા સાહેબ લઈને બેઠા છે પાપમાં, પાપ કરનારા બધા મજામાં છે, બોલો તમારા પરિવારને તમારી તાકાત હોય તો. ડબલ માઇન્ડ શું કામ ચાલો છે? હિંમત છે તમારે તમારા દીકરા બેટા લગ્ન કરવાની? જેટલી છોકરી મળે જાય ભોગવી લે. લગ્ન કરનારાને ટેન્શન હોય છે કે અહીંયા ના જવાય ને અહીંયા ના જવાય, કોઈ વેશ્યા કમીને ટેન્શન નહીં, જા, તારા માટે જિંદગીભર બધી વેશ્યા ઉપલબ્ધ છે, રેડી તમે તમારા દીકરા માટે આ કહેવા માટે? શાનું બોલો છો કે પાપ કરનારા મજા કરે છે? જીભ નહીં મળે ભવાંતરમાં, શરીર અને મન, સુખ અને દુઃખ, પરિવાર, સુખ અને દુઃખ શરીરના હોય છે, પુણ્ય અને ધર્મ અને પાપ આત્માના હોય છે. તમે કઈ 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 ચીજ કોની સાથે તમે ગોઠવી દીધી તમને ખબર નથી. હવે આગળ ચાલુ, જે દિવસે તમારા મનમાં કન્સેપ્ટ ક્લિયર થાય, ગુરુદેવ મારે મારા આત્માનું હિત અકબંધ રાખવું છે,
તો તમે ધર્મ કરી શકશો અને પાપ છોડી શકશો. મારે ગુરુદેવ આંખમાં વિકારની અલગ જલગ થાય ને તો ચોધા ના સુઈ રડનારા મુનિ ભગવંતો અને એમાં શ્રાવક અને શ્રાવિકા જોયા છે, સાહેબ આંખમાં વિકાર પેદા થઈ ગયા. કેમ, જોતા તો બહુ આનંદ આવ્યો હતો, રૂપાળું શરીર જોતા તો અત્યંત આનંદ આવ્યો હતો. એ રડે છે કેમ, એને શરીર ને મન નથી દેખાતું, આત્મા દેખાય છે. આ મારા આત્માનું નિર્વિકાર સ્વરૂપ, અને સાહેબ આ પાપ કરીને બેઠો, આવું પાપ આ વાસના ભવાંતરમાં મારું શું થશે? એટલે અહીંયા બેઠેલા તમને પૂછી લઉં, તમને ખબર ન હોય તો કહી દઉં, ધર્મરત્ન પ્રકરણમાં ધર્મ પ્રાપ્તિની યોગ્યતાનો એક ગુણ મૂક્યો, પાપ ભીરુતા. પૂજ્ય બાદ આચાર્ય ભગવાન શાંતિ શ્રી શ્રી મારા રચિત ધર્મરત્ન પ્રકરણ, અને એ ધર્મરત્ન પ્રકરણમાં શબ્દ લખ્યો કે ધર્મ પ્રાપ્ત જેને કરવો છે એની યોગ્યતા એનું ક્વોલિફિકેશન એ દુઃખ ભીરુ ન હોય પણ પાપ ભીરુ હોય. ભીરુ એટલે પાપથી ડરનારો. આ તમારું ગ્રાઉન્ડ છે, યોર ક્વોલિફિકેશન ઇઝ કે તમે પાપથી ડરો છો. આ સભામાં બેઠાના બધા દુઃખથી ડરો કે પાપથી ડરો, નહીં જે હોય તે સીધું બોલજો, હા દુઃખથી. હજી તમને કહું, આત્મા દેખાતો નથી. જો એક વાત ન નથી દેખાતું માટે ગુરુદેવ અમારા મગજમાં નથી બેસતું, એને માટે અધ્યાત્મ જગત છે જ નહીં. હા, તમને સીધું ગ્રાઉન્ડ કહી દઉં, રાતના 12 વાગે રખડતા છોકરીઓની મજા કરતા હોટલમાં ફરતા આનંદ જ આવે છે એવું તમે બોલતા તો પણ મારો વિરોધ નથી. એ આનંદ શરીર અને મનને આવે છે, આત્માની જે પથારી ફરશે એ તમને ખબર નથી. એટલે પ્રભુની વાત આત્મા ઉપર છે અને તમારો અનુભવ શરીર મન ઉપર ચાલે છે. એટલે આ કોન્ટ્રાવર્સી તમે જ્યાં સુધી તોડવા તૈયાર ન હો ત્યાં સુધી તમે પ્રવચનમાં આવશો, બધું જ કરશો, પણ તમારા મનમાં જે ફિલિંગ થવું જોઈએ એ ફિલિંગથી તમે બનશી. હા, હજી તમે આ જ્ઞાન થાય છે પણ શ્રદ્ધા નથી થતી એવું કામ કર્યું તમે બોલ્યા ગમ્યું. આપણે ત્યાં નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં છે. તમે બહુ શબ્દ સાંભળ્યો છે ને તો આજે બહુ કહું, જ્ઞાન તમે ભણ્યા એના બે ફળ છે, બે ફળ. તમે જે ફળ સાંભળ્યું છે શું સાંભળ્યું છે? હે બરાબર, આ એક શબ્દ ભગવાનના શાસનમાં રમતો છે, જ્ઞાનસ્ય ફલમ વીરતિ, બરાબર છે. આ તમે જો આ સિદ્ધાંત બનાવી દો ને તો મહારાજા સૈનિક માટે આ સિદ્ધાંત ખોટો પડી જશે. મહારાજા સૈનિક આગળ વીરતી નહોતી, ક્ષાયિક સંકિતનો માલિક, આવતી ચોવીસીનો પ્રથમ તીર્થંકર. મહારાજા સૈનિક આગળ વીરતી નહોતી અને છતાં સમ્યક જ્ઞાન 100% હતું, કારણ કે સંકિતી હતા. તમે સમજી ગયા મારે શું કે પારસભાઈ બરાબર છે ને? જો જ્ઞાનનું ફળ વીરતી હોય તો સૈનિક મહારાજાને તમે મિથ્યાથી તો નહીં કહી શકો ને, પાપ અરે વિચારી પણ ન શકાય તો શું? તો આનો કન્સેપ્ટ ક્લિયર કરી નાખો, જ્ઞાનસ્ય ફલમ વીરતી એ નિશ્ચય નહીં છે, જ્ઞાનસ્ય ફલમ રુચિ એ વ્યવહાર નહીં છે. જ્ઞાનસ્ય ફલમ વીરતી એ નિશ્ચય નહીં અને જ્ઞાનસ્ય ફલમ રુચિ એ વ્યવહાર. તમે જેમ જેમ સમ્યક જ્ઞાન ભણતા જાઓ તેમ તેમ તમારી રુચિ ક્લાઇમેક્સ ઉપર જાય. ઓહો સાહેબ, ક્યારે તક મળે, ક્યારે તક મળે ને બસ ઝુકાવી દઉં, ક્યારે તક મળે. કોઈનું જીવનભરનું બ્રહ્મચર્ય સાંભળતા આમ આંખમાંથી આંસુ પડે, લાચાર છું સાહેબ, આ નથી લઈ શકતો, ક્યારે બસ આ કામ કોણ કરી શકે? આ વ્યવહારની વાત, રુચિ પેદા થાય ત્યાં સુધી તમે ડરતા નહીં. જો રુચિ પણ પેદા ન થાય તો સમ્યક જ્ઞાનમાં 100% ડાઉટ છે. આ તો કીધું, જ્ઞાન જ્ઞાનસ્ય ફલમ રુચિ. જ્ઞાન તમે પહેલા દિવસના પહેલા પ્રવચનમાં શરૂઆતનો સબ્જેક્ટ જ્ઞાન ખંડનો લીધો હતો. શું કહ્યું? બંનેની રુચિમાં તરતમતા પહેલા ચેક કરો, પર્સન્ટેજ આવે ને 50-50 તો હોઈ શકે જ નહીં. ગોળ ગળ્યો લાગે ને કારેલું કડવું લાગે એ જીભનો સ્વભાવ છે.
એનો વિરોધ નથી. તમારો અનુભવ બેનો એક સાથે હોય એનો પણ, તમે એમ કહો મને પત્ની પણ ગમે છે અને પરમાત્મા પણ એટલા જ ગમે છે. હજી તમે પૂછો તો કહી દઉં, મહારાજા સૈનિકને ચેલણા નહોતી ગમતી એવું નથી, રાજ નહોતું ગમતું નથી, બધું જ ગમતું હતું, બધું જ. પણ રુચિ ક્યાં પહોંચી ખબર છે? અમારા મને મહારાજા સૈનિકમાં એટલે વિરતિ ધર્મ અને અવિરતિ ધર્મ ફરક કેટલો? માત્ર પ્રભુ જ ગમે એ વિરતિ ધર્મ, અને સૌથી વધુ પ્રભુ ગમે એ સમકીતિ. સૌથી વધુ મહારાજા સૈનિકને ચેલણા ગમતી હતી, પોતાની ધર્મ પત્ની છે, પણ ચેલણાએ આખી જિંદગીમાં એક જ રત્ન કમલ માગી છે. શાલીભદ્રને ત્યાં એક સોળ રત્નકમલના 32 ટુકડા થાય અને એને પોતાના પતિને વિનંતી કરી કે એક રત્નકમલ મને તો લાવી આપો, આ રાજગરીનો પ્રજાજન અને એના ઘરમાં 16 રત્નકમલ 15 લાખ સોનામની જાય અને તમે મને એક રત્નકમલ લાવી આપો. આ માગણી કોને કરી છે? ચેલણાએ. કોની આગળ? મહારાજા શ્રેણી મગધ સમ્રાટ આગળ, ક્ષાયિક સંકેતના માલિક આગળ. અને ચેલણાને કહી દીધું, મહારાજાએ તને શણગારવા માટે મારી આગળ 15 લાખ સોનામની વ્યવસ્થા નથી. પોતાના ધર્મપત્નીને, જે ધર્મપત્નીની પ્રશંસા ભગવાન મહાવીર સમવસણમાં કરે, એ ધર્મપત્નીએ તમારી ભાષામાં કહું એક સાડી માગી છે કિંમતી, રત્નકમલ નામ એ વખતનું, અને મહારાજા સૈનિકે ના પડી. તને શણગારવા માટે મારી આગળ 15 લાખ સોનામો નથી. અને એ જ મહારાજા સૈનિક રાજસભામાં બેઠા છે અને ઘોડેસવાર દોડતો આવે છે. કેમ? રાજન, શુભ સમાચાર. કયા? ચંપાનગરીમાંથી આવું છું, ત્રણ જગતના નાથ પરમાત્મા મહાવીર દેવને સમોસણમાં જોઈને આવ્યો, પ્રભુ એકદમ સુખ છાતામાં વિરાજમાન છે. બસ આ સમાચાર મળ્યા, માથાનો મુગટ છોડી લાખો રૂપિયાનું જવેરાત આ ઘોડેસવારને આપી દીધું. ચેલણા ખૂબ ગમતી હતી, પણ ચેલણા કરતાં મહાવીર સૌથી વધુ ગમતા. તમે જે દિવસે કહો, સાહેબ મને મારી પત્ની ગમે છે, વિરોધ નહીં, મારો બાબો મને ગમે છે, મારું શરીર ગમે, મારો આખો સંસાર ગમે, સાહેબ મારો બજાર પણ મને ગમે છે, આ બધું જ ગમે છે, પણ જે દિવસે તમે કહો સૌથી વધુ સાહેબ ભગવાન અને ભગવાનનું શાસન ગમે છે, તમે જીતી ગયા. શબ્દથી નહીં બોલતા, તમારું કોન્શિયસ કે સાહેબ દીકરા કરતા પત્ની બધું મને ખૂબ ગમે, સાહેબ પત્નીને જો અને કાંડો થઈ જાવ છું, વાત બની શકે બધું જ, પણ પત્નીને પરમાત્મા બે આવે ત્યારે સાહેબ 100% ભગવાન સૌથી વધુ ગમે છે. આ શ્રેણિક મહારાજાની ભૂમિકા. વીરતિ અને અવિરતિમાં આટલો ફેર, માત્ર ભગવાન ગમે અમને, માત્ર ભગવાન ગમે તમને, સૌથી વધુ ભગવાન ગમે, બસ આટલી ભેદરેખા તમારી ક્લિયર કરી ગયો. ચાલુ આગળ. જ્ઞાનસ્ય ફલમ વીરતિ એ નિશ્ચય નહીં, જ્ઞાનસ્ય ફલમ રુચિ એ વ્યવહાર નહીં. અને એક વાત આના સંદર્ભમાં તમને કીધું, જેને ઉપકરણ ન ગમે એને નિશ્ચય નહીંની વાત ગમે તેટલી કરતો એ દંભી છે. આ દંભી 100% દંભી. જેને ભગવાનના શાસનના ઉપકરણ ન ગમે એને નિશ્ચયની એની વાત કરવાનો કોઈ અધિકાર જ નથી. આ બધા એક નંબરના વ્યવહારના દુશ્મન છે, જે સીધા નિશ્ચય સુધી પહોંચ્યા. ઉપકરણ ઉપર પ્રેમ નહીં, ઉપક્રિયતે સદગતો, તમને સદગતિમાં લઈ જવાનો ઉપકાર કરે એનું નામ ઉપકરણ. અને આ ઉપકરણ જેને ગમે નહીં સીધો અંતકરણની વાત કરે. ઘણા એવા અહીંયા બેઠા છે કે જેને નિશ્ચય વ્યવહાર સાંભળવો છે. પહેલે ગુણસ્થાને કે અધિકરણ છે, ચોથાથી સાતમા ગુણસ્થાન સુધી ઉપકરણ છે, અને આઠમા ગુણસ્થાનથી અંતકરણ છે. અધિકરણ, ઉપકરણ અને અંતકરણ. જેને પ્રભુનું મંદિર નથી ગમતું, જેને મુનિ ભગવાનના દર્શન નથી ગમતા,
જેને સામયિકના કટાશના નથી ગમતા, જેને ચરોડા નથી ગમતા, જેને નૌકારવળની નથી ગમતી, જેને મુપત્તિ નથી ગમતી, જેને દેરાસરના પક્ષાલ નથી કળશ નથી ગમતા, અને આવા બધા માણસો નીચેની વાતો કરે છે. છેલ્લે છોડવાનું છે ને કોણ ના પડે, એને કહી દો ને મોત વખતે શરીર છોડવાનું જમણા પતી જતું. છેલ્લે છોડવાનું છે ને પ્લીઝ. અને હજી તમને નિશ્ચયને વ્યવહારની બહુ સીધી ભાષામાં વાત કરું, અર્યંત એ વ્યવહાર છે, સિદ્ધ નિશ્ચય છે. અર્યંત પરમાત્મા એ વ્યવહાર છે. વૈશાખ સુદ 11 ભગવાને તીર્થની સ્થાપના કરી, દેટ મીન્સ વ્યવહારની સ્થાપના કરી. અર્યંત એ વ્યવહાર અને સિદ્ધ તે નિશ્ચય. અત્યારે મેં ચારિત્ર લીધું સિદ્ધ ભગવંતની આજ્ઞાથી કે અર્યંતની આજ્ઞાથી, બરાબર છે? અત્યારે મેં ચારિત્ર પાડીએ છીએ કોની આજ્ઞાથી, સિદ્ધની કે અર્યંતની? તમે બધા ચારુડા કટારના મુપત્તિમાં બેઠા છો અર્યંતની આજ્ઞાના કારણે, સિદ્ધના કારણે? દાનશીલ તપ અને ભાવની પ્રવૃત્તિના સિદ્ધ ભગવંતોએ કરી કે અર્યંત પરમાત્માએ કરી? આનો અર્થ અર્યંત એ વ્યવહાર છે ને સિદ્ધ તે નિશ્ચય છે. તીર્થની સ્થાપના અર્યંત કરે, પંચ પરમિષ્ઠિમાં પહેલું પદ અર્યંતનું, દેટ મીન્સ વ્યવહાર સૌથી પહેલો, નિશ્ચય પછી આવે. કેવી રીતે મળે મોક્ષ? અર્યંતની આજ્ઞાના પાલન થી કે સીધું? ધર્મ શેમાં મૂક્યો તમને ખબર? તમે આચરણ સૂત્ર આગળ આવશે, આણા એ ધમ્મો. ભગવાન તમારી આજ્ઞાના પાલનમાં ધર્મ છે. કોની? સિદ્ધની આજ્ઞા છે કોઈ? અહીંયા બેઠેલા કોઈએ સિદ્ધ ભગવંતે મોક્ષમાં ગયા પછી કોઈ આજ્ઞા કરી સાંભળ્યું? પ્રશ્ન નથી આવતો. જેટલી પણ આજ્ઞા છે કોની છે? બધી અર્યંતની છે. તો અર્યંતની આજ્ઞા જેને ગમતી નથી, પાડતી નથી, જેને આંખ સામે ખબર નથી, ધંધો કેવી રીતે કરો એમાં અર્યંતની આજ્ઞા યાદ? આ નિશ્ચયવાળાને પૂછો, તું જ્યારે બિઝનેસ કરવા જાય ત્યારે અર્યંતની આજ્ઞા યાદ છે? ભગવાને પહેલી આજ્ઞા કરી છે ન્યાય સંપન્ન વિભવ. આ પૈસા કરોડો રૂપિયા મળે પણ અનિતના માર્ગે જતો નહીં, અર્યંતની આજ્ઞા યાદ છે? આવા બેવકૂફ ગણાતા માણસો અર્યંતની આજ્ઞાને ઘોળીને પી જાય અને નિશ્ચયની ચર્ચા કરવા આવે છે જ ક્યાં? કોણે કર્મબંધ વિચાર? ક્યારે કર્મબંધનો નિર્ણય કોણ કરે? વિચાર કરે. વિચારનો નિર્ણય કોણ કરે? આલંબન કરે. આલંબનનો નિર્ણય કોણ કરે? વાતાવરણ કરે. હજી તમને કહી દઉં, કર્મબંધનો આધાર અધ્યવસાય છે, અધ્યવસાયનો આલંબન છે, અને આલંબનનો આધાર વાતાવરણ છે. અત્યારે આ બધા માહોલમાં આપણા વિચારો કેટલા સરસ ચાલે છે, મારા તમારા બધાના. એ ક્રેડિટ મને જાય છે, આ માહોલને જાય છે. આટલા સરસ મજાના માહોલમાં ગુરુદેવ શું મજા આવે છે, આમ આમ આનંદ 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 થાય છે. આ જ માહોલ તમને સિનેમાનો થિયેટરનો મળે, આ ભાવ જાગે તો તમારા મનમાં જાગેલા વિચારમાં કોણ નિમિત્ત બન્યું? કોણ નિમિત્ત? આ વ્યવહાર. નિશ્ચયમાં વ્યવહાર આવે કે વ્યવહારમાં નિશ્ચય આવે? હજી તમને આગળ વાત કરું, તમારી ભાષામાં થયું, મસ્તક એ નિશ્ચય છે, પગ એ વ્યવહાર છે. મસ્તક એ હા ક્યાં જવું છે તો કે મલાડ અહીંયા જ બેસી રે, પહોંચી જઈશ. શું કરવું પડે? હવે ખોપડી આવી છે કાણે. મસ્તક વિચારી શકે પણ વિચારને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ પગનું છે. સિદ્ધ ભગવંતો મને ને તમને છેલ્લું લક્ષ આપી દે કે દોસ્ત તારું લક્ષ અહીંયા આવવાનું છે, આઠે કર્મથી મુક્તિ એ તારો ગોલ, પણ મારે ત્યાં સુધી પહોંચવું હોય તો કરવાનું શું? અને સિદ્ધ ભગવંતોને પણ બોલવાનું મળે કદાચ કદાચ ઇફ એન્ડ બટ, તો સિદ્ધ ભગવાન એમ કે અહીં આવવું હોય ને તો અર્યંતની આજ્ઞા પ્રમાણે ચાલતો થા, અહીંયા પહોંચીશ, કારણ કે હું પણ એમની આજ્ઞાથી જ અહીંયા પહોંચ્યો છું. પ્રસન્ન ચંદ્ર રાજેશસિંહ શું કહો? નહીં પૂછો, ના 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 ના, તમે ભૂલી ગયા. પ્રસન્ન ચંદ્ર રાજેશસિંહને કેબલના વ્યવહાર નહીં થયું, તમને ખ્યાલ છે? શું મહારાજા સૈનિકે પૂછ્યું મહાવીરને કે હમણાં ઓલા મહારાજ સાહેબને હું જોઈને આવ્યો, એ હમણાં કાળ કરે તો ક્યાં જાય? તો કે સાત મિંદર કે, અને બી તરત કેબલના પામ્યા, બરાબર છે ને? આ કથા ખબર છે, હજી તમને ખબર છે. એ પ્રસન્ન ચંદ્ર રાજસિંહ કેબળનાન પામ્યા, નિશ્ચયથી પામ્યા કે માથું માથા ઉપર હાથ ગયો અને વ્યવહાર યાદ આવી ગયો.
તમે બોલો શું યાદ આવ્યું? યાદ શું આવ્યું? હા, આમ માથા ઉપરનો મુગટ મારવા માટે ગયા અને માથા ઉપર હાથ ગયો ત્યારે, અરે સમણો હું, હું તો સાધુ છું. બોલો આ વ્યવહાર થઈ ગયા કે નીચે થઈ ગયા? એક દિનમાં નવ વાર કરીમી ભંતે હું કહું. અમારે માટે એક એક મુનિ ભગવાન, એક એક સાધી ભગવાન એક દિવસમાં નવ વાર કરીમી ભંતે, એક જ, હા નવ વાર પર ડે, નવ વાર કરીમી ભંતે. એટલા માટે કે ભગવાન, મેં તમામની સાક્ષીએ પાપ ત્યાગના પચકાણ કર્યા છે, મારે યાદ રાખવાનું છે. નવ વાર કરીમી ભંતે. અંદરથી પીડા સાથે વિનંતી કરું છું, તમને વ્યવહાર માર્ગ ન ગમતો હોય તમારી માનસિકતા, પણ નીચેના રબાડે ચડીને વ્યવહારને ગાળ દેવાનું પાપ મહેરબાની કરીને કરતા, તમે કહેજો સાહેબ હજી મને રુચિ નથી, માફ. પણ કઈ જીવોના રુચિને તોડવાના પાપ ક્યારેય કરતા નહીં. મને હમણાં એક ભાઈ મળ્યા હતા, મને કે મેં 10 વર્ષ સામાયિક કરી પછી છોડી દીધી. મેં કેમ? મને કે સામાયિક કરી પછી કાંઈ મળ્યું નહીં. મેં કીધું ક્રોધ કર્યો છોડી દીધો, પાપ કરવાથી શું મળ્યું? તો કે એ તો યાદ જ નથી મને. ધર્મ કરવાથી ન મળે એટલે ધર્મ છોડી દેવાનો, પાપ કરવાથી તમને કશું જ મળ્યું નથી અને છતાં પાપ બધા ચાલુ, નહીં પ્લીઝ આ પાપ કરતા નહીં. ના, વ્યવહાર વાળા વ્યવહાર કરો કેતા જ નથી. ઉપાધ્યાયજી મહારાજે સ્પષ્ટ વાત કરી છે, નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી પાળે જે વ્યવહાર, બે ભેગી વાત કરી છે. અંતિમ નિર્ણય શું આપવો? અંતિમ જ છે. પણ ક્યાં કોઈ કહેતું નથી, આ બધા જોકરો કે છે. ના ના ના, નિશ્ચય વાળા આજે તમે જુઓ ને, આજે એવા નિશ્ચય વાળા ભેગા થાય છે. સંવત્સરીએ નૌકારસી કરે, નૌકારસી નથી કરતા. મને એ જણ ઘણા વર્ષો પહેલા કપ્પડબંધમાં મળ્યો હતો, ગુરુમાની શિબિર હતી ત્યારે કપ્પડબંધમાં, એક નિશ્ચયવાળો. હું પ્રતિક્રમણ કરતો હતો અને પ્રતિક્રમણ મને મળવા આવ્યો. મને કે મહારાજ સાહેબ મારા રસ્તે તમે આવ્યો ને, તમને ત્રીજા ભવે કેવળનામ થાય. મેં કીધું આપ મને આમાં બધા સડેલા ભેજા વાળા. એ કલોલમાં આવ્યો હતો, મારા બધા સાધુ બેઠા હતા કલોલમાં, કલોલ. અમારી ચર્ચા ચાલતી હતી, બેસી ગયો. મને કે સાહેબ એક વાત કરું. મેં શું? મને કે મને 90% કેવળ જ્ઞાન થઈ ગયું છે. બોલો આને શું? 90% કેવળ જ્ઞાન. આમાં બધા નિશ્ચય વાળા ભટકાઈ પડ્યા હતા. હું તમને મારા માટે વાત કરું. આ ચારિત્ર જીવન અત્યારે મને જેટલું ગમે છે, અનંત ઉપકારી ગુરુદેવ મને જેટલા ગમે છે, આ બધા મુનિ ભગવંતો મને જેટલા ગમે છે, આ પવિત્ર સાધી ભગવંત એટલા ગમે, તમે બધા એટલા ગમો અને જીન સાંસે એટલું બધું ગમે છે. આ ગમ્યા પછી પણ મને એમ કે આટલું તમને ગમે છે પછી પણ કરોડ ભવે તમારું મોક્ષ છે, હું આજે પેંડા ખાવા તૈયાર છું, કારણ કે કરોડ ભવ પણ જલ્દી છે. પેલા વ્યવહાર વ્યવસ્થિત પાડો. નહીં, 25 વર્ષથી સામાયિક કર્યું છે પણ વિધિપૂર્વક, અહોભાવપૂર્વક, ઉપયોગપૂર્વક નથી કર્યું. હરિભદ્રસમાનું કોટેશન તમને કહી દઉં, હરિભદ્રસમાનું કોટેશન તમારે સાંભળ્યું તો કહી દઉં. હરિભદ્રસમા જે ધર્મ કર્મના 3 કન્ડિશન મૂકી છે, આ તમે અમલમાં લાવો અને નિશ્ચય સુધી ન પહોંચો કોઈ પ્રશ્ન નથી. હરિભદ્રસમા જે ધર્મ જેને પણ કરવો છે એને 3 કન્ડિશન મૂકી છે. નંબર 1 કોન્સ્ટન્ટ વિધાઉટ બ્રેક, નંબર 2 લોંગ ટાઈમ, નંબર 3 વિથ ઇન્ટરેસ્ટ. હરિભદ્ર શ્રી મહારાજના ફરી પ્લીઝ નો કોમેન્ટ. હરિભદ્ર શ્રી મહારાજે 3 કન્ડિશન મૂકી જે આવો ધર્મ કરે એને મોક્ષ મળવામાં કોઈની તાકાત નથી, મોક્ષ રોકે. નંબર 1 દીર્ઘકાળ કરો, નંબર 2 નિરંતર કરો અને નંબર 3 સત્કારપૂર્વક કરો. લોંગ ટાઈમ વિધાઉટ ડિસ્ટન્સ વિથ ઇન્ટરેસ્ટ. સંગમ સારી ભદ્ર બન્યો વિથ ઇન્ટરેસ્ટ, જે રીતે ગોચરી વોરાવી છે કમાલ. હે
નિશ્ચય નથી ભરપૂર વ્યાખ્યાનમાં જવું કે ન જવું હવે એમાં હું તમને શું કહું, તમને નથી કરતા એમાં તમારી ભૂલ છે. આ તો કેવી વાત છે, બદામ ખાવા છતાં મારા શરીરમાં લોહી બનતું નથી. મામા તારું પેટ સુધાર, બદામ તો હારી જ છે. તમે ન સમજ્યા? હા, તમે વ્યવહારનું સરળ પાલન કરવા જતા તમારો મોક્ષ ન થાય એમાં વ્યવહારમાં ગરબડ, તમારામાં ગરબડ છે. નીચે વાળા ક્ષમા રાખે, એની ચપ્પલ ચોરી આવે એટલે ખબર પડશે ક્ષમા. એક વાર ચોરી આવો ને પછી કેજો. શું કહો છો? વ્યવહાર વગરનો નિશ્ચયમાં આ શું કામ પૂછવું પડે છે? એમ સાચું બોલો, ફરી વાર તમને કહું, તમે સાકર શેના માટે ખરીદો? મીઠાઈ ટેસ્ટ માટે, બરાબર. મીઠાઈ એ નિશ્ચય છે, સાકર એ વ્યવહાર છે. સાચું બોલો, સાકરને છોડીને મીઠાઈ સ્વતંત્ર રહે છે ક્યાંય? એક પણ મુનિને પૂછો તમે, મારી વાત નથી કરતો, ગઈકાલના દીક્ષા લીધેલા મુનિને પૂછ્યું કે મારા સાહેબ 5 કરોડ આપું છું, સાધુપણું છોડવું છે, લાફો મારી દે કદાચ તમને. નહીં, તમને મારે જે કહેવું છે તમે સમજો છો ને હું શું કહેવા માંગુ છું? 10-12-15 હજાર સાધુ સાધી ભગન આખા જીન સાસેને પાવન અને પરિપ્લાવન કરી રહ્યા છે. હાથ જોડીને આંખમાં આંસુ ચાલ્યા કે ભગવાન કમાલ કરી કાઢી, કમાલ. હમણાં મેં એક સાધી ભગનનો પ્રસંગ વાંચ્યો, એક સાધી ભગને મને લખીને આપ્યો, દીક્ષાના પહેલા દિવસથી માંડીને એ સાધી ભગને નિયમ લીધો છે કે ચપ્પુનો ઉપયોગ જે પણ ભોજનના દ્રવ્યને થાય એ જિંદગી પર ત્યાગ. ચપ્પુનો ઉપયોગ જે પણ ભોજનના દ્રવ્યમાં કરવો પડે એ ભોજન આખું જિંદગી પર ત્યાગ. હજી હું અત્યારે આ પ્રવચનમાં આવતા પહેલા એ એક્ઝામ્પલ મારી ડાયરીમાં હું લખીને આવ્યો. મારી આંખમાં એ વખતે હર્ષના આંસુ હતા. એ સાધી ભગવાનને નમસ્કાર થઈ ગયા, કમાલ કરી ગયો. જે પણ ભોજનના દ્રવ્યને ચપ્પુ ઓળશે જિંદગી પર ત્યાગ. તમે આ વ્યવહાર, આ અણારી પદની ચંખના નો તો સુકામા નિયમ લે, કોણે કીધું તું? ખાવત પીવત મોક્ષ જે માનત તે સિરદાર બહુ જટમાં, તપ કરીએ સમતા રાખી ઘટમાં. ખાધે પીધે મોક્ષ થાય આવું માનનારો મૂર્ખ નો સરદાર છે એમ પદ્મ વિજય ઉપન્યાસ કહે છે. તદભવ મુક્તિ જાણી નહીં મન, તદભવ. આજ ભૂમાં મારો મોક્ષ 100% છે એવું ભગવાન મહાવીર જાણતા હતા. તદભવ મુક્તિ જાણે નહીં માં, તપ આચરણ નવી છોડે. આજ ભૂમાં મારો મોક્ષ થવાનો છે એવું જાણવા છતાં ભગવાને 12.5 વર્ષના સાધના કાળમાં 349 પારણા કર્યા, બાકી બધા જ ઉપવાસ 24 કર્યા. આ નિશ્ચય કે આ વ્યવહાર? હું તો સાધુ સાધી ભગવાનને વંદના સાથે કહું છું, આ પાપ જિંદગીમાં વિચારતા પણ નહીં. છોડો ને, મને વ્યભિચારીને વેશ્યાગામીની વાત સાંભળતા મજા આવે ને સદાચારની વાત સાંભળતા મજા નહીં આવે. પોતાની ખોપરી ઠેકાણે હોય તો બરાબર છે ને? સાપને રમાડવા જવાય કે નહીં? મદારી હોતો જાઓ, નહીં તો ઘરે બેહી રહો. ના, બધા ઘણા ના ખોપરીમાં બેઠી છે. યા તમારા પતિ પૂછે છે પદ્મ. ડરતો રહેજે, તમને ખબર અમને શું આનંદ આવે છે. તમે અમારી અનુભૂતિ વી કાન્ટ એક્સપ્લેન યુ. રાતના 12 વાગે ક્યારેક ઊંઘ ઉડી જાય છે ને, અને આ રજોરણ બાજુમાં હોય છે ને, હું તમને મારો સાધુ કદાચ જાગતો ન હોય, હું એકલો બેઠો બેઠો રજોરણ જોઈને રડ્યા કરું છું.
ગૌતમ સ્વામીના હાથમાં જે ચીજ હતી ગુરુદેવ આપે મને કેવી રીતે આપી, મારામાં કઈ યોગ્યતા હતી, આવું પવિત્ર ઉપકરણ આપે મને આપીને મારો આનંદ ભાવ સુધારી દીધો. આ મુનિઓને જોઈને આજે હું આ સાધી ભક્તનું દ્રષ્ટાંત વાંચતા રડતો હતો. લગતા ચૌદસો ચુમ્માલીસ ગ્રંથના રચયિતા હરિભદ્રસિંહમાં જ્યારે તમારી સામે ત્રણ કન્ડિશન મૂકે, દીર્ઘકાળ, નિરંતર અને સત્કારપૂર્વક, તમે જુઓ, કરી તો જુઓ. હું તમને કહું છું, તમે ખાલી વાતો ન કરો, પ્લીઝ ડુ ઇટ પ્રેક્ટિકલ. ગુરુદેવ એક પૂજા કરી છે ને શરૂ, વચ્ચે ક્યારે પણ બ્રેક નહીં, ક્યારે પણ નહીં, નેવર. ચાહે ઉપરથી નીચે પડી જઉં રાખીશ, ડગલે ને પગલે તમારી ધર્મ ક્રિયામાં ખાડા પડી જાય છે. સામાયિક કરતો તો સાહેબ છોડી દીધી, થોડો બિઝનેસ આવી ગયો. તમે લોંગ ટાઈમ કરી જ નથી, કન્ટિન્યુ કરી નથી, અને કદાચ કરી છે તો વેઠ ઉતારીને કરી છે. સત્કાર, ક્યાં સત્કાર? આજે 53 વર્ષમાં જામી પડ્યા છે ને એનું કારણ મારી આગળ ત્રણે ત્રણ ચીજ છે. નિશ્ચયનો કોઈ ધર્મ છે જ નહીં. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરી ગઈ. બસ સીધી વાત ફરી રિપીટ નહીં કરું, માત્ર હૃદયમાં તમારી આગળ લક્ષ. હજી એક સરસ દલીલ આપી દઉં. કલ્પે બજારમાંથી સાબુ ખરીદવા ગયો ક્યારે? સાબુ, આમ સાબુ ખરીદતા ચાર પાંચ ચીજ તમે જુઓ ને, રેપર મસ્ત જોઈએ, શેપ મસ્ત જોઈએ, કલર સરસ જોઈએ, સુવાસ ટોપ જોઈએ, વળી પાછો બ્રાન્ડેડ જોઈએ, બરાબર છે? હે, શું કહ્યું? આ કિંમતી જોઈએ, આ બધું મફતમાં ન મળે. આગમ વાતનામાં પ્રભાવ ન થાય સાબુ નહીં ખાય. સાબુ, આવો કિંમતી સાબુ, એ સાબુ ખરીદીને લાવ્યા પછી તમે રાખી મૂકો કે ખતમ કરી નાખો? નહીં, ક્લિયર કરો, તમે રાખી મૂકો કે ખતમ કરી નાખો? ધીમે ધીમે, બરાબર છે? એટલે મારે કેવું છે, આટલો કિંમતી સાબુ જે તમને બહુ ગમતો હતો, જેને માટે તમે 100-200 રૂપિયા બ્રાન્ડેડ સાબુ માટે ખરીદ્યા, રેપર, સુવાસ બધું જ લાવ્યા પછી ધીમે 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 તમે સાબુને ખતમ કરતા ગયા. મારે તમને એટલું જોઈએ, સાબુ આટલો ગમતો હતો એના માટે પૈસા ખર્ચ્યા તો સાબુને ખતમ કેમ કર્યો? તમે નહીં, હજી શબ્દ શું કામ વાપરવો હતો? એ જ મારે, એટલા માટે મારે કહ્યું છે. બસ હવે વાત ક્લિયર થઈ ગઈ. તમે ગમે તેટલા પૈસા ખર્ચીને સાબુ લાવ્યા છો, પણ તમારા મનમાં અલ્ટિમેટ ગોલ એ છે કે મારે શરીર સ્વચ્છ કરવું છે, અને શરીર સ્વચ્છ કરવું હોય તો સાબુને ખતમ કર્યા વિના બીજો વિકલ્પ નથી. આત્માને સ્વચ્છ કરવો હોય, શરીર સાબુ જેવો છે, એને ખતમ કરી નાખ્યા વિના બીજો કોઈ વિકલ્પ નથી. તમે શું કહો છો? આ બધા કે જે છોડો હોય તમે, હું હજી આગળ વાત કરી દઉં. પાણીને ગરમ કરવું હોય તો પહેલું હું ગરમ કરવું પડે? સીધું પાણી નાખી દો ગેસ ઉપર. હે, તપેલી, તપેલી હું ગુનો કર્યો છે? નહીં બોલો, તમે એમ બોલો કે પાણી ગરમ કરવું છે અને છતાં તપેલીને ગરમ ન કરો ત્યાં સુધી ગરમ પાણી ન થાય. આત્માને નિર્મળ કરવો છે, પણ તપના માર્ગે શરીરને જ્યાં સુધી તપાવો નહીં ત્યાં સુધી આત્મા નિર્મળ થાય. હજી રહ્યું બાકી? નિશ્ચયનો મેં તમને પહેલા શું કીધું, ભગવાનની આજ્ઞા ન માને એ જીન શાસનની બહાર છે, બરાબર છે ને? ભગવાનની આજ્ઞા ન માને એટલે વ્યવહાર, આજ્ઞા ન માને જીન શાસનની બહાર. ભગવાન એટલે કોણ છે? અરિયન, તેજ ભગવાન છે. સિદ્ધને અમે ભગવાન નથી કહેતા, નથી કહેતા એટલે અપેક્ષાએ, પંચ પરમેશ્ઠી બધા જ ભગવાન છે. પણ આ જે શબ્દ આવે કે અણા એ ધમ્મો, એ અરિયંતની આજ્ઞાની વાત છે, સિદ્ધની આજ્ઞાની વાત નથી આવતી. બસ આમાં બધું આવી ગયું. મારે જે કહેવું હતું ને,
એ બધું કહી દીધું. અને હવે તમને ચાર સ્ટેપની વાત કરી દઉં જેના કારણે મજા આવે. સર્વવીરતી જીવન, દેશવીરતી જીવન, સમકીતી જીવન અને મંદ મિથ્યાત્વનું જીવન. મંદ મિથ્યાત્વી અહીંયા બેઠેલા બધાને કહું, આ ચારમાં હું ક્યાં છું એ ચેક કરવાનું તમને અત્યારે રસ્તો દેખાડી દઉં. વેર આઈ એમ. નંબર એક સર્વવીરતી, જે મુનિ જીવન છે, જે દેશવીરતી, જે ચરણા અને કટાસનાનું છે, જે સમકીતી જીવન, જે ચાંડલાનું જીવન છે, ચાંડલો ચરણો અને રજોહરણ, અને મંદ મિથ્યાત્વી એટલે વેરી નિયર ટુ સમકીત. બરાબર છે, સમકીતની નજીક, મંદ મિથ્યાત્વી સમકીતની નજીક છે. હવે આ ચાર ચીજની ભૂમિકા તમને કીધું. સર્વ પાપનો ત્યાગ કરે એ સર્વવીરતી, સર્વ પાપનો ત્યાગ કરેવી બંતે સામાયમ સંબમ સાબજ્જમ જાવજ્જીવાય. અમારી કરેમી બંતેની પ્રતિજ્ઞા તમારા ખ્યાલમાં હોય તો તમે સ્પષ્ટ સમજો, સર્વ પાપનો ત્યાગ કરે એ સર્વવીરતી, શક્ય પાપનો ત્યાગ કરે તે દેશવીરતી. નોટ હોલ બટ પોસિબલ, શક્ય સર્વ નહીં. સેમ, મારાથી સંપૂર્ણ પૈસાનો ત્યાગ થઈ શકે એવું નથી, પણ 10% રકમ સારા માર્ગે વાપરીશ, આ સર્વદેશવૃત્તિ. અમે જિંદગી સંપૂર્ણ પૈસાનો ત્યાગ કરી દો, સર્વવૃત્તિ સર્વ પાપનો ત્યાગ. તમે એમ કહો છો સાહેબ કરવા જેવો ખરો પણ પોસિબલ મારા માટે નથી, અને આ શક્ય પાપના ત્યાગ માટે 13 કરોડ વિકલ્પ છે. કેટલા? આટલા 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 વિકલ્પે તમે દેશવીરતીધર બની શકો છો. શક્ય પાપ તમને કદાચ ખબર ન હોય તો કહી દઉં, વંગચુલે ગુરુદેવ આગળ નિયમ લીધો હતો ને ત્યારે સાહેબ વંગચુલ માઉસ છોડી દઈશ, સાહેબ મારા માટે શક્ય નથી માઉસ. એક કામ કરજે, જિંદગીમાં ગમે તેવી કટોકટી આવે ને કાગડાનું માઉસ નહીં ખાતો, શક્ય પાપ એ પોસિબલ છે. મારે તને કંઈ ઉપદેશ આપવો છે, સાહેબ હું ચોર છું, ખ્યાલ છે, લૂંટારું છું, પંક્ચ્યુઅલ પરસ્ત્રી ગમન, સાહેબ આ વાત મને નહીં કરતા. ચોરી કરવા જાઉં ને કોઈ મળી જાય રૂપાળી છોકરી તો હું તો પછી એની સાથે બધું જ કરી લઉં. પંક્ચ્યુઅલ એક કામ કરીશ, રાજાની રાણી છોડી દેજે, હું તો ચોર છું સાહેબ, મારા બચાવ માટે પણ મારે કોકનું ખૂન કરવું પડે. ખૂન? વંગચુલ તું ખૂન કરીશ? તો કે હા, આપ મને નિયમ આપવા માંગો તો સમજીને આપજો, મારે જીવવું છે અને જીવવા માટે કોકને મારવો પડે તો મારી નાખું. વંગચુલ એક કામ કરીશ, કોઈનું પણ ખૂન કરવાનો વિચાર જાગે ને 7 સ્ટેપ પાછળ આવજે, પોસિબલ છે. ખૂન કરીશ પણ 7 ડગલા પાછળ આવીને, વ્યભિચાર રાજાની રાણીને છોડીને બધી સ્ત્રી મારા માટે માને બેન, અને કાગડાનું માઉસ છોડીને ગુરુદેવ જિંદગીમાં બીજા કોઈનું કોઈ માઉસ, કાગડાનું માઉસ તો મારા પોતાના પેટમાં નહીં જાય. આનું બહુ દ્રષ્ટાંત લાંબુ નથી કહેતો, પણ તમને એટલું કહું, વર્તમાન કાળમાં અમે શ્રેષ્ઠ કોટીનું સાદુપણું પાડીએ, વર્તમાન કાળમાં શ્રેષ્ઠ કોટીનું સાદુપણું પાડીએ તો પણ અમે વધુમાં વધુ 4થા દેવલોકે, વંગચુલ 12મા દેવલોકમાં ગયો. આ નિયમ લેવાથી નથી ગયો, નિયમ પાડવાથી ગયો છે. 3 વખત મોત આવ્યું છે, 3 વખત. છેલ્લી સ્થિતિમાં જ્યારે વૈદરાજ આવે ત્યારે ભંગચુલને કહે છે, ભંગચુલ આ એક ખાલી પડી કે કાગડાના માઉસમાં લેવી પડે તું જીવી જાય. અને ભંગચુલે કીધું છે, એવા અનંત ઉપકારી ગુરુદેવ મળ્યા હતા કે જેને મને એક ખાલી કાગડાનું માઉસ છોડાવ્યું છે, હવે એ નિયમને પાડવા માટે મોત આવે તો મંજૂર છે, નિયમની સાથે સમાધાન નહીં કરું. 12મા દેવલોકમાં સર્વ પાપનો ત્યાગ એ સર્વવીરતી જીવન, શક્ય પાપનો ત્યાગ એ દેશવીરતી જીવન, પાપના પક્ષપાતનો ત્યાગ એ સમકીતનું જીવન. પાપ ત્યાગ નથી, પણ પાપનો પક્ષપાત નથી, બ્રીફ નહીં. આ કાળમાં જીવવું હોય તો અનિતિ કરવી જ પડે, આ નહીં બોલે, મારી મજબૂરી છે હું કરું છું, મારો લોભ છે માટે કરું છું, કરવા જેવી તો નથી જ.
આ બજાર એટલા બધા ખરાબ થઈ ગયા અને ગવર્મેન્ટના કાયદા કાનૂન એવા થઈ ગયા, ટેક્સની ચોરી તો કરવી જ પડે, ચોરી કરે જુદું, કરવી જ પડે, આ સિક્કો તો નહીં જ મારે. તમારા સમ્યક દર્શનને તપાસવા માટેનું આ સૂત્ર છે. સર્વ પાપનો ત્યાગ એ સર્વવૃત્તિ જીવન, શક્ય પાપનો ત્યાગ એ દેશવૃત્તિ જીવન, પક્ષપાતનો ત્યાગ, પાપના પક્ષપાતનો ત્યાગ એ કયું જીવન? સંકેતનું જીવન. અને તીવ્ર ભાવે પાપ નહીં એ મંદ મિથ્યાત્વનું જીવન. તીવ્ર ભાવે નહીં પાપ નવી તીવ્ર ભાવે કરે, જેહને નવી ભવર આગરે, ઉચિત સ્થિતિ જે સેવે સદા. આ ઉપાધ્યાયજી મહારાજે શબ્દ લખ્યો છે. તીવ્ર ભાવે પાપ તો નહીં, પાપ તીવ્ર, તીવ્રતા તમને કહું, એકદમ એકદમ મોર ઇન્ટરેસ્ટ. તમને કદાચ ખબર નહીં તો કહી દઉં, આપણે ત્યાં લાકડાના થાંભલામાં લોખંડની ખીલી તમારે લગાડવી હોય અને હાથમાં હથોડી હોય ને તો કચકચાવીને લગાડવાની મનાય છે. હા, તમારા આમ મોઢાની રેખા વિકૃત થાય નહીં, લોખંડની ખીલી લગાડવી છે, લગાડો, જોરથી મારો, પણ આમ એ કચકચાવીને લગાડવાની મનાય. ત્યાં શબ્દ લખ્યો છે, આટલા પણ હૈયાના પરિણામ કઠોર ન જોઈએ. જડ ઉપર પણ તમારે જો કઠોર ન થવાય તો જીવો પ્રત્યે કઠોરતા કેવી રીતે ચાલે? મંદ મિથ્યાત્વની ભૂમિકા છે પાપ નવી તીવ્ર ભાવે કરે, એકદમ ચીકણા પાપ. તીવ્રતાનો અર્થ સમજી રાખો, અહીંયા બેઠેલા બધાને તીવ્રતાનો અર્થ સમજી રાખો, સમજી રાખો. તન્મયતા અને તીવ્રતા બે સાથે રહે છે. તન્મયતા એકદમ પાગલ, તમારે મને કહેવું નહીં, હમણાં ભગવાનને ના પાડી છે, અરે રેવા દો, ભગવાન ભગવાનની વાત પછી કરજો, આ વાત ગયા તમે કામ. અને મંદ મિથ્યાત્વીને પણ અપુનર્બંધક દશામાં હોય તો હરિભદ્રસિંહમાં જે આવા આત્માને પણ મહાત્મા કીધો છે. હા, મહાત્મા શબ્દથી નવાજ્યો છે. અહીંયા બેઠેલા માતા બહેન ભાઈઓ બધા છે, અંદરથી જાતને પૂછો, સર્વવિરતિ, સર્વ પાપ ત્યાગ, શક્ય પાપ ત્યાગ, પાપ પક્ષપાત ત્યાગ અને તીવ્ર ભાવે પાપનો ત્યાગ, આ હોય તો મારો અને તમારો નંબર ધર્મના ક્ષેત્રમાં 100% પાકો. આ ચારમાં એકે માં ન હોઈએ તો આપણે બહાર છે. રિવર્સ કમ બેક, ના નથી પાડતો પણ કમ બેક, મહેનત કરો. નહીં ગુરુદેવ, આટલું બધું તીવ્રતાથી તો નહીં, મારું પેમેન્ટ નથી આપ્યું, તારા ગોટલા છોતરા ઉકેડી નાખીશ. નહીં પ્લીઝ, આ શબ્દ મારી નાખશે. આ વિચાર પણ તમને પથારી, કારણ કે તીવ્ર પાપ ન આપે તો એને જોઈ લીધી એને જે રીતે લેવું પડે ને, નહીં નહીં નહીં, મહેરબાની કરીને નહીં, લેવાની મહેનત કરીશ, માગીશ, પાટલી અદે નીચે ઉતરીને વિચારધારાને કલુષિત નહીં કરું, આ વિચારધારાને કૃષ્ણ લેશા કીધી છે. અને કૃષ્ણ લેશા નરગતિનું કારણ છે. ડાઉટ ક્લિયર? તો આગળ ચાલો. હે, નિમિત્તો આવશે જ, નિમિત્તો તમારી વચ્ચે આવશે જ, અને નિમિત્તોની વચ્ચે જ આપણે સેફ રહેવાનું છે. એની વાત મારે તમને કરવી છે, પણ તમને કહી દઉં, એક અપેક્ષા એ, તમને જેટલા નિમિત્તો મળે છે કદાચ અમને પણ ઓછા નિમિત્તો નથી મળતા. થોડી કડક ભાષામાં કહું, તમને સ્ત્રીઓ જેટલી જોવા મળે એના કરતાં કદાચ અમને વધારે મળતી છે. ઉપાશ્રમમાં બેઠા છે, ઉત્તમ કોટીની શ્રાવિકા પૂજ્ય ભાવ લઈને આવે છે અમારા આગળ, એની આંખમાં આંસુ હોય છે ક્યારેક, એવા પવિત્ર સાધી ભગવંતો આવે છે. તો નિમિત્તો તો તમને કદાચ બે ત્રણ સ્ત્રીઓ, ચાર પાંચ સ્ત્રીઓ જોવા મળે, તમે નજર નાખો તો જોવા મળે, એમાં પણ તમને કંઈકની શરમ નડે, અમારી તો સામે આવીને ઉભા રહે છે. હવે અંદરનું જો અમારું ઠેકાણે ન હોય તો નિમિત્તથી જ ની અસર થતી હોય, અમે તો પૂરા થઈ જઈએ. તમારી વાત સમજી ગયો. તમે એક કામ કરી શકશો, નિમિત્તો આવે એને કદાચ તમે પડકારી ન શકો તો કાંઈ નહીં, પણ નિમિત્તોને શોધવાની નીકળતા.
એક મિનિટ, તમે સાંજના ટાઈમમાં રવિવાર જેવા દિવસે ફ્રી થઈ ગયા, તમે ચાલો લટાર મારી આવીએ રોડ ઉપર. લટાર મારવાનો સીધો અર્થ છે છોકરીઓ જોવા નીકળી પડી. તમે નહીં પ્લીઝ, તમે જ્યારે આમ ફરવા નીકળો ત્યારે શું દેરાસર જોવા નીકળો છો? તમે સામે ચડીને ટીવીની સ્વિચ ઓન કરો છો ત્યારે નિમિત્તોને શોધવા નીકળો છો? તમે પૂછેલો પ્રશ્ન મને ખૂબ ગમ્યો. તમને ખાલી એટલું કીધું, નિમિત્તો આવે અને એને પહોંચી ન મળો તો માફ. આ આગમ વાર્તાના ફળ તરીકે ખાલી એટલું નક્કી કરજો, સાહેબ નિમિત્તોને શોધવા તો ક્યારેય નહીં નીકળો. કદાચ રાજસભામાં બોરીવલીવાળો છોકરો ખંભાથી, શું નામ? ભરત. ક્યાં છે? હા, એક મિનિટ ઉભા થા, ખાલી એક જ મિનિટ. આને જોઈ લેજો, પછીની વાત કરું. બોરીવલીમાં મારું પ્રવચન હતું અને લગભગ એક દિવસના કદાચ 18 કલાક ટીવીની સામે બેસી મેચનું કામ ચાલતું હતું, કરતો હતો. એ દિવસે મારા પ્રવચનમાં ખબર નહીં સબ્જેક્ટ નીકળ્યો, ખાલી એક દિવસ માટે ટીવીની સ્વિચ ઓન નહીં કરવી, અને એ દિવસે મેચ નહોતી. એટલે માનસિક સમાધાન કર્યું, આજે મેચ નથી, આજે આપણે નિયમ લઈએ તો તકલીફ શું છે? એ નિયમ લીધો, ઓનલી ફોર વન ડે. આજે ટીવીની સ્વિચ હું પોતે ખોલીશ નહીં. તમે સમજ્યા ને? હું પોતે ઘરમાં કોઈ ખોલે અને ટીવી સામે બેસી જવું પડે તો નિયમનો ભંગ નહોતો, પણ હું પોતે મારી મેળે સ્વિચ નહીં ખોલું, આવો એક નિયમ. એ નિયમ લીધો, મેચ હતી નહીં, સાંજના વહેલું ખાઈ લીધું. વહેલું ખાઈ લીધા પછી વહેલું સુવાનું બન્યું. સવાર ન ઉઠ્યો ત્યારે પહેલી વખત એને લાગ્યું આટલા વર્ષોમાં શરીરની સ્ફૂર્તિ પહેલી વાર આટલી છે. વહેલું ભોજન થઈ ગયું, ઊંઘ સરસ થઈ ગઈ, એટલે એમ લાગ્યું કે આ તો બહુ સારું થઈ ગયું. પરિવારવાળા પણ રાજી થયા અને એને નક્કી કર્યું આ નિયમ બીજે દિવસે પણ ચાલુ રાખું. બીજે દિવસે ચાલુ રાખ્યો, ત્રીજે દિવસે ચાલુ રાખ્યો, આજે 18 વર્ષથી ટીવી ખોલ્યું નથી. તમે નિમિત્ત શોધવાના જાઓ એટલું તો નક્કી કરો. અમારા મુનિજીવન માટે વાત કરી, ઉપાશ્રયમાં અમનારા બહેનોને સાધ્વી ભગવાન સામે જોવું પડે તો ખૂબ આંખને સંયમિત રાખીને મનને પવિત્ર રાખીએ છીએ, પણ એનો અર્થ એવો નથી કે અમે રોડ ઉપર શોધવા માટે નીકળી નેવર મરી જઈએ. અમે નિમિત્તો આવે તો પહોંચી વળો, પણ નિમિત્તોને શોધવાના નીકળો, કમસે કમ એટલું તો કરો. બની શકે ને? તમે વિડીયો ગેમ લઈને બેસો, ભલે આ આગમની સભા બહુ સારી છે એટલે નથી કહેતો, પણ જ્યારે જ્યારે તમારી વિડીયો ગેમની વાત તમારા બાળકોના મોઢે સાંભળું છું ત્યારે તંદુલીઓ મત સાંક સામે આવે છે. લગભગ આ જ શબ્દો ચાલે ને, મારી નાક કાપી નાખ, મારી નાક કાપી ઉડાડી દે, આ ચાલે ને? તો તંદુલિયા મસમાને તમારા બાળકમાં ફેરશું પડે. અને આવા ટાઈમમાં આયુષ્યનો બંધ પડે તો ક્યાં જવાનું? ક્યાં તમારો બાબો ક્યાં જાય? અને તમે પણ કદાચ રમતા હો તો તમે પણ ક્યાં જાઓ? કે અત્યારે એની ચર્ચા ને એની પર પ્રવચન કરવા નથી બેઠો, પણ ખાલી એટલો કહો પ્લીઝ, અમે બધા મુનિ ભગવંતો આજે બેદાગ છીએ, એનું કારણ નિમિત્તોથી બચવાના પર્યાપ્ત મહેનત છે. સર્વ પાપનો ત્યાગ, શક્ય પાપનો ત્યાગ, પાપ પશ્ચાત પાપ પક્ષપાતનો ત્યાગ અને તીવ્ર ભાવે પાપની, અદ્ભુત વાત. તમે ભલે મિથ્યાત્વની ભૂમિકામાં છો, પણ ગુરુદેવ હવે પાપની તીવ્રતાને તન્મયતા તો નહીં, એનું તીવ્રતાને તન્મયતાની નહીં. મેં તમને અમારા પિતાજી હતા દેવસુંદર મહારાજ, એમનું સરસ ગ્રસ્તપણા મનીષ દલીચંદભાઈ નામ હતું. મેં એમને પૂછ્યું હતું, પિતાજી આપના જીવનમાં કોઈ એવો પ્રસંગ કરો. મને કે રત્નંદર વર્ષો પહેલાં જેસર રહેતો હતો, જેસર દેપલાની બાજુમાં, અને એક દિવસ પડીકામાં લોખંડની ખીલી લાવ્યા. જે ધંધો ચાલતો હતો એમાં લોખંડની ખીલીનો ધંધો, અને જેસરસિંહ સંઘને ખબર પડી કે દલીચંદભાઈની દુકાનમાં લોખંડની ખીલી આવી છે.
પડી કૂચ ખાલી. સંઘની જનરલ મળી અને પિતાજીને સંઘ બહાર મૂકી દીધા. શ્રાવકનો દીકરો આ કર્માદાનનો ધંધો ન કરે. પિતાજીએ સકળ સંઘ આગળ જઈને માફી માગી, એ લોખંડની ખીલી કઢાવી નાખી, પછી સંઘમાં પિતાજીને લીધા. આજે તમારા સમાજની કોઈ વ્યવસ્થા છે? નીચ નાલાયક હલકટ કોટીના ધંધા જેને જે કરવા તે કરો, આજ ચાલે છે ને? પણ અત્યારે હું પડવા નથી માંગતો, કારણ કે આગમ વાતનાની સિન્સિયરિટી ખતમ થઈ ગઈ છે. પણ અનંત તીર્થંકર ભગવાનની કરુણાને આંખ સામે રાખીને કહું છું, જોખમ દુર્ગતિમાં જવાના મહેરબાની કરીને કોઈ કરતા નહીં. રોગ અને મોત કઈ પડે ત્રાટક છે એનો કોઈ સમય નથી. અને એ વખતે આ કરેલા બધા પાપો સિનેમાની સ્લાઇડની જેમ તમારી આંખ સામે ચાલશે અને થશે કે ઓહો પ્રભુ ક્યાં જવાનું. સર્વ પાપનો ત્યાગ અમારી આગળ, શક્ય પાપનો ત્યાગ તમારી આગળ. પાપ પક્ષપાત નહીં, અને છેલ્લે તીવ્ર ભાવે તો કોઈ પાપ નહીં. તમારા દીકરાની ઉપર હાથ ઉપાડવો કદાચ પડે એ સ્થિતિ નથી, પણ તમને કહું એ પણ તીવ્ર ભાવે નહીં. એના માટે એક શબ્દ કહું, હાથ મારે અને હૈયું રડે, આ માની ભૂમિકા હોય છે. હાથ મારે ત્યારે પણ હૈયું રડે. માં બાળકને કદાચ મારતી હોય ત્યારે પણ બાબો જેટલો રડતો છે વધારે તો માં રડતી છે. સમકીતી આત્મા કદાચ પાપ કરે આવા એના પાપ હોય, કદાચ બહારથી લાગે કઠોરતા, અંદર રડી રડીને ખાક થઈ જતો. મેહાવી મારમ તરઈ, મર્યાદા વર્તી સંસાર સાગરનો પાર પામી જાય છે. અદ્ભુત કોટેશન. અને મર્યાદાનો અર્થ તમારે સમજવું તો તમારી ભાષામાં અમારી ભાષામાં બધાને સમજાય તેવો અર્થ પ્રત્યેક કાર્યમાં, પ્રત્યેક શબ્દોમાં અને પ્રત્યેક વિચારમાં મારા પ્રભુ શું કહે છે આ યાદ આવે. આ મર્યાદા તમે કંઈ પણ બોલો, કંઈ પણ વિચારો થા, કંઈ પણ કરો, એ વખતે મારા પ્રભુ શું કહે છે આ યાદ આવે. ધેટ મીન્સ મર્યાદા. બે મિનિટ આરામ કરીએ. એક ગીત, બીજું કંઈ આરામ નથી. હા, એક એક મેં બધું કહું. ઉઠે જાગ મુસાફીર. વિજયભાઈ એકદમ એક મિનિટ, હજી એકદમ એકદમ આપણે ડેપમાં જવું છે આજે, કારણ કે કાયમ માટેના કન્સેપ્ટ ક્લિયર કરવા છે. બે મિનિટ એક ગીત ચાલે, આપણે તરત ચાલીએ. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ ચૈન કહાં જો સોબત હૈ, જો સોબત હૈ વો ખોવત હૈ, જો સોબત હૈ વો ખોવત હૈ, જો જાગત હૈ વો પાવત હૈ. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ. એક સાથે બધાની તારી. તું
किसने पाया मनुज तन किस्मत से और पाया जन्म जिन शासन में। तुझे क्या करना है सोच जरा, तू झांक ले मन के दर्पण में। वो धर्म मिला है आज तुझे, जो धर्म मिला है आज तुझे, जिसको जग सारा तरसत है, उठ जाग मुसाफिर। बता साथ गाइए। उठ जाग मुसाफिर बोर भई। वक्त की बहती धारा में बह जाएगी तेरी हर कामना। जो लाया तुझे इस धरती पर उसके कर ले तू आराधना। अब भी न खुली तेरी आंखें अगर, अब भी न खुली तेरी आंखें अगर, पछताने से क्या ओ वत है। सभी साथ में उठ जाग मुसाफिर, साथ में ओ उठ जाग मुसाफिर बोर भई। तप से तन की शुद्धि कर ले, जप से निर्मल मन को कर ले। तुझ में ही बसे है परमात्मा, भक्ति का उसमें रंग भर दे। जिस बाग में कलियां खिलती है, जिस बाग में कलियां खिलती है, उसमें तू बबूल क्यों बोवत है। उठ जाग मुसाफिर भोर भई, उठ जाग मुसाफिर भोर भई। अब रैन कहाँ जो सोवत है, जो सोवत है वो खोवत है, जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है। उठ जाग मुसाफिर भोर भई, उठ जाग मुसाफिर भोर भई।
હોય, બે દ્રવ્ય નહીં થતું હોય, એકાશના છે, થોડું અઘરું પડતું હશે. એટલે કીધું કેમ શું થયું, તારે નિયમમાં કઈ ફેરફાર કરવો છે? તો કે ના, એક જ ફેરફાર કરવો છે કે બે દ્રવ્ય થી આપે જે અભિગ્રહ મેં લીધો છે, આપે જે આપ્યો છે, એ અભિગ્રહ બહુ સરસ ચાલે છે, પણ મહાત્માઓ અને મારા પર પ્રેમ એટલો છે, મારી નવી નવી દીક્ષા થઈ છે, એટલે રોટલી અને દાળ થી બે દ્રવ્ય થી જે અભિગ્રહ ચાલી રહ્યો છે એમાં જે બાર ગોચરી જાય છે એમાં જે સહજ ગરમ દાળ આવે છે, એ ગરમ દાળ મને આપવામાં આવે છે કે એમને બે દ્રવ્ય એકાશના ચાલે છે, એ રાગ એ દાળ ઉપર મને ખૂબ રાગ થાય છે, એટલે મારે અભિગ્રહ ફેરફાર કરવો છે કે દાળ ગરમ ના જોઈએ, ઠંડી જોઈએ. હું તમને કહું, તપ અને ત્યાગ એક બાજુ એકાશનો તપ હતો, બે દ્રવ્યથી એકાશના આજ આ ત્યાગ હતો, આ ગુરુજનો વ્યવહાર હતો, અને એક પણ દ્રવ્ય ઉપર રાગ ન થઈ જાય આજે જાગૃતિ હતી, આ ગુરુજનો નિશ્ચય. ભાઈ ખલા છે ને મોતીશા શેઠ ની કાર્યભૂમિ કહેવાય, બરાબર? મોતીશા શેઠે એક સપનું જોયું હતું કે મુંબઈ ની અંદર પાલિતાણા ની પ્રતિકૃતિ હોવી જોઈએ, અને મુંબઈ ની અંદર પાલિતાણા ની પ્રતિકૃતિ ઉતારી મોતીશા શેઠે મુંબઈમાં પાલિતાણા ની પ્રતિકૃતિ ઉતારી, ગુરુદેવ શ્રીએ પોતાના જીવનમાં ભુવન ભાનુ સુનિમા ની પ્રતિકૃતિ ઉતારી છે ચંદ્રની. ગઈકાલે ગુરુદેવ શ્રીએ ભુવન ભાનુ સુનિમા નું દ્રષ્ટાંત આપ્યું હતું કે ફૂલ નાઇટ લખવાનું ચાલે. ભુવન ભાનુ સુરી મહારાજ માટે એટલું જ કહેવાય, ચંદ્રની ચાંદની ટેરેસ ઉપર પહોંચે અને ફૂલ નાઇટ જે લખતા હોય એ ભુવન ભાનુ સુરી મહારાજ કહેવાય. હજી તો પોં ફાટે અજવાળું થાય અને ફૂલ ડે લખવાનું શરૂ થઈ જાય એ ગુરુદેવ શ્રી રત્ન સુંદર સુરી સ્વજ મહારાજ. ચંદ્રને પૂરેપૂરો ન્યાય આપે ગુરુદેવ શ્રી ભુવન ભાનુ સુરી મહારાજ, અને સૂર્યને પૂરેપૂરો ન્યાય આપે ગુરુદેવ શ્રી. આવા ગુરુદેવ શ્રી માટે એક નહીં આવા અનેક દ્રષ્ટાંતોની વાત કરવી છે એટલે હું ઊભો થયો છું. મને ખબર છે તમે તો ગુરુજીને સાંભળવા આવ્યા છો, પણ ગુરુજી માટે થોડું સંભળાવો તો મને કઈ વાંધો ના. ગુરુદેવ શ્રી ઉપર એક પુસ્તક સરસ્વતી લબ્ધ પ્રસાદ, આ એક પુસ્તક ગુરુદેવ શ્રીના મેં તમને આજે એક દ્રષ્ટાંત આપ્યું, એક નહીં એવા 50 લાઈવ દ્રષ્ટાંત જેમાં ગુરુદેવ શ્રી નું જીવન, ગુરુદેવ શ્રી ના પરિચય, ગુરુદેવ શ્રી ની પરિણતિ અને ગુરુદેવ શ્રી કેવું જીવન જીવ્યા છે એની સંપૂર્ણ વાત, ખાલી 50 દ્રષ્ટાંત છે આની અંદર, સંપૂર્ણ વાત જણાવવાની તો તાકાત નથી મારામાં, પણ આવા 50 દ્રષ્ટાંતો ગુરુદેવ શ્રી ઉપર અમે શિષ્યોએ લખ્યા છે. ગુરુદેવ શ્રી ના સંયમ જીવન ના 50 વર્ષ પૂર્ણ થયા ત્યારે આ એક ગુરુદેવ શ્રી ને ખ્યાલમાં ન આવે એ રીતે આખી પુસ્તક લખાઈ, અને પછી ગુરુદેવ શ્રી ને સીધી અર્પણ કરવામાં આવી કે અમે આ લખી છે એવી આ એક પુસ્તક જે 700 રૂપિયાની કિંમત આજે ફક્ત 100 રૂપિયાની અંદર 12 સ્ટોલ ઉપર તમને બધાને મળશે. ગુરુદેવ શ્રી ને આગમ વાસના દ્વારા તમે બધા બહુ સારી રીતે માણ્યા છે, પણ ગુરુદેવ શ્રી ને અનુભવવા માટે, ગુરુદેવ શ્રી ના જીવનને જાણવા માટે આ એક પુસ્તક અહીંયા બેઠેલા એક પણ વ્યક્તિ લીધા વગર ન જાય. 100 રૂપિયાની પુસ્તક સરસ્વતી લબ્ધ પ્રસાદ, આ પુસ્તક 12 સ્ટોલ ઉપર છે, અહીંયા બેઠેલા બધા લઈને જો. હવે મૂળ વાત કરીએ સાહેબ, આ મર્યાદામાં રહેવું કેવી રીતે? બાય ફોર્સ મન સાથે કેટલા વર્ષો સુધી આપણે લડશું? એ કન્સેપ્ટ જો આપણો ક્લિયર થઈ જાય ને તો મર્યાદામાં રહેવાનો આનંદ આવશે અને સામેથી મર્યાદાને ડિમાન્ડ કરવાનું મન થશે. 3 સ્ટેપ તમે સમજી રાખો, મારી અને તમારી આગળ અનંત ઈચ્છા શક્તિ છે, ઇન્ફિનિટ અનંત, કારણ કે ઈચ્છા શક્તિનું કેન્દ્રબિંદુ મન છે, મન અસીમ છે, મનની ઈચ્છા અનંત છે. ધર્માસ્તિકાયનો છેડો છે, અધર્માસ્તિકાયનો છેડો છે, આકાશ અનંત છે. એક્સ ફોર એક્ઝામ્પલ, તમને કદાચ એમ થાય, કોમેન્ટ નહીં કરતા ખાલી કહું છું, તમને કદાચ એમ થાય આખી દુનિયા આગળ જેટલી સંપત્તિ છે એ સંપત્તિ મારી થઈ જાય, મે બી પોસિબલ. આ ખાલી તમને દ્રષ્ટાંત આપું છું, આ અનંત ઈચ્છા શક્તિ એની સામે તમે લોહી પાણી એક કરીને પુરુષાર્થ કરો, સવાર બપોર સાંજ રાત
અમેરિકા, લંડન, જર્મન, જાપાન બધું ભૂલીને ભાગતા ફરો, પણ તમને જે મળે અનંત ઈચ્છા શક્તિની સામે મર્યાદિત પુણ્ય શક્તિ છે. બરાબર છે ને? તમારું પુણ્ય એટલું, ચક્રવર્તીનું પુણ્ય પણ મર્યાદિત હતું. 14 રત્ન 9 નિધાનનો માલિક ચક્રવર્તી, બીજા 14 નો ચક્રવર્તી ષટખંડ જીતવા નીકળ્યો, દેવતા મારી નાખ્યો. તીર્થંકર ભગવાનનું પુણ્ય પણ જો મર્યાદિત હતું, મારા તમારાનો તો પ્રશ્ન જ ક્યાં છે? બરાબર છે? અનંત ઈચ્છા શક્તિ, મર્યાદિત પુણ્ય શક્તિ, અને એના કરતાં પણ ડ્રોબેક મોટો એ છે, મર્યાદિત ભોગ શક્તિ. ભોગ શક્તિ, બરાબર છે? ખાલી નાનકડી વાત કીધું, આખા મુંબઈની મીઠાઈની દુકાન મારી થઈ જાય, આ ઈચ્છા શક્તિ. કદાચ તમારી આગળ 1 કરોડ 2 કરોડ 5 કરોડ રૂપિયા હોય અને મુંબઈની 100 મીઠાઈની દુકાન મળેલી બધી મીઠાઈ તમે ખરીદી શકો, આ તમારી પુણ્ય શક્તિ. વાપરી કેટલી શકો? 2 કે 3 4 5. ઓકે, અનંત ઈચ્છા શક્તિ, મર્યાદિત પુણ્ય શક્તિ, અને એથી પણ મર્યાદિત ભોગ શક્તિ. આનો અર્થ એવો થયો કે વિષય પાછળ, 5 ઇન્દ્રિયના વિષય પાછળ ભટકતું મન ગમે તેટલું ભટકે, ગમે તેટલું ભટકે, થાકવાનું છે. ભોગ શક્તિનો અર્થ છે શરીરની મર્યાદા છે, શરીર થાકશે. પણ શરીર થાકે ને તમે ગમે તેટલું છોડશો, પણ ઈચ્છા શક્તિના કારણે બાંધેલા પાપ ભવાંતરમાં સાથે આવશે. અહીંયા બેઠેલાને એક પ્રશ્ન પૂછી લઉં, કદાચ તમારે નવો કન્સેપ્ટ હશે. તમે દુર્ગતિ કોને કહો? આમ 4 ગતિમાં તમે દુર્ગતિ કોને માનો? એક વાત, આ દુર્ગતિની વ્યાખ્યા ખોટી છે એવું નથી કહેવું, પણ 100% સાચી પણ નથી. તમે નરક અને તિરિંચને જ્યારે દુર્ગતિ કહો છો ને, ત્યારે તમારી આંખ સામે શું છે ખબર છે? દુઃખ છે. બરાબર છે? અને દુઃખ કોને છે? શરીરને. નરકમાં શરીરને પીડા ઘણી, તિર્યંજ ગતિમાં પણ શરીરને પીડા ગણી, અને એટલા માટે તમે એને દુર્ગતિનું લેબલ આપ્યું. પણ વ્યવહારને એને નિશ્ચયને અહીંયા અલગ પડે છે. દેહાશ્રિત દુર્ગતિ નરક અને તિર્યંજ આ વ્યવહારને છે, અને નિશ્ચયને કહે છે સદબુદ્ધિ જ્યાં ન હોય એ દુર્ગતિ, સદબુદ્ધિ હોય ત્યાં સદગતિ. સાચું બોલો, આપણને દેહાશ્રિત દુર્ગતિ ખ્યાલ છે કે બુદ્ધિ આશ્રિત દુર્ગતિ ખ્યાલ છે? 12મા દેવલોકમાં રહેલા ગોશાળકના જીવને ભગવાન મહાવીર પરમાત્માની હત્યા કરવાનો પ્રયાસ કરનારા ગોશાળો છેલ્લે સંકેત પામી ગયો અને એના કારણે 12મા દેવલોકમાં ગયો. આ 12મા દેવલોકમાં જવા છતાં ગોશાળાની બુદ્ધિ હજી નિર્મળ નથી થઈ અને મહારાજા સૈનિકની પહેલી નરકમાં જવા છતાં બુદ્ધિ બગડી નથી. એટલે ગોશાળાને આપણે શું કહીએ? દેવ સદગતિમાં. મહારાજા સૈનિક માટે શું કહીએ? દુર્ગતિમાં. આ સદગતિને દુર્ગતિ દેહાશ્રિત છે, બુદ્ધિ આશ્રિત નથી. બુદ્ધિ આશ્રિત સદગતિ કોની? મહારાજા સૈનિકની. અને દુર્બુદ્ધિ આ બુદ્ધિ આશ્રિત દુર્ગતિ કોની? ગોશાળકની. તમને પૂછી લઉં, આપણે દુર્ગતિને સદગતિમાં જતા જે ડરીએ અથવા તો જવાની ઈચ્છા રાખીએ એ કોના કારણે? દેહના કારણે કે બુદ્ધિના કારણે? બસ ત્યાં પતી ગયું. અનંત ઈચ્છા શક્તિ, મર્યાદિત પુણ્ય શક્તિ, અને એથી પણ મર્યાદિત ભોગ શક્તિ. હજી આગળ, આખો સાગર મને મળી જાય તો સારું, આ ઈચ્છા શક્તિ. આખી ગંગા નદી મારી થાય તો સારું, આ ઈચ્છા શક્તિ. ગંગાના કાંઠે જઈને 5-10 બાલદી પાણી ભરી આવો, આ તમારી પુણ્ય શક્તિ. અને 2 જ ગ્લાસ પાણી વાપરી શકો, આ ભોગ શક્તિ. તમને પૂછી લઉં, આ અનંત ઈચ્છા શક્તિમાંથી રિવર્સમાં આવવા માટે તૈયાર ખરા? હમણાં પુણ્ય શક્તિ ગુરુદેવ અનંત ઈચ્છા, 5મું પરિગ્રહ પરિમાણ શું હતું? ધેટ્સ ઓલ. 5મા પરિગ્રહ પરિમાણની વાત હતી, બસ મારે 5 કરોડથી વધારે નહીં. ધેટ મીન્સ તમે ઈચ્છા શક્તિની લિમિટ કરી નાખી. તો અહીંયા બેઠેલા તમને પૂછ્યું, આગળ જવું છે, ખૂબ સરસ વાતો કરવી છે, પણ મર્યાદામાં રહેવું છે.
આખા જગતની સ્ત્રી મને મળી જાય આ ઈચ્છા શક્તિ મારી નાખશે. અગ્નિ તૃપ્તે જો ઈંધણે, નદીએ જો જલધી પુરાય, તો વિષય સુખ ભોગતા જીવ એ તૃપ્તો થાય. અગ્નિએ લાકડાને સ્વીકારવાની ક્યારેય ના પાડી હોય, સાગરે નદીએ સ્વીકારવાની ક્યારેય ના પાડી હોય, સ્મશાને મળદાને સ્વીકારવાની ક્યારેય ના પાડી હોય, તો જીવે વિષય સુખને સ્વીકારવાની ના પાડી છે. સાગર તૃપ્ત થયો નથી, સ્મશાન ક્યારેય તૃપ્ત થયું નથી, અને અગ્નિ ક્યારેય તૃપ્ત થયો નથી. બધી સ્ત્રીઓ સંસારની મળે અને છતાં તમે માનો તૃપ્તિ થશે ભૂલી જજો. તો હવે ખાલી એટલું પૂછ્યું છે, અનંત શક્તિને નિયંત્રિત કરી દેવાની આપણી માનસિકતા હોય તો મર્યાદાનું પાલન મારા તમારા માટે વેરી ઇઝી છે. એની ડાઉટ આગળ ચાલો. મેઘાવી સંસાર સાગરનો પાર પામી જાય છે, જે મર્યાદામાં રહે છે. આ સભામાં બેઠેલા તમને બધાને એક બે ચાર પ્રશ્ન પૂછવા છે. જો પાંચ ચીજ આપણને ગમતી હોય તો આપણે માની લઈએ હું ને તમે બે મેઘાવી, તમે ભલે સંસારમાં છો તમે પણ મેઘાવી છો. અનુપમા દેવી મહાવિદ્ય ક્ષેત્રમાં જે કેવડી બનીને વિચરે છે, શ્રાવિકા હતા. તમને પાંચ ચીજ જો ગમતી હોય, નંબર એક સિગ્નલ, સિગ્નલ, નંબર બે સ્પીડ બ્રેકર, નંબર ત્રણ રિવર્સ ગિયર, નંબર ચાર બ્રેક, અને નંબર પાંચ સાઇન બોર્ડ. સાઇન બોર્ડ આપણા જીવનની ગાડી ભાગી રહી છે, અને ક્યાંક સિગ્નલ આવી જાય ગુરુદેવ કે હમણાં ઉભો રહી જાતો, તેજ ગતિથી તમે ભાગો છો. હાથ મૂકો ત્યાં તમને પૈસા મળે એટલું તમારું પ્રચંડ પુણ્ય છે. તમને મજાક નહીં કરતા પણ એવરેજ સેલેસ ખબર છે, ટોપ ગિયરમાં તમે ગાડી લઈ જાઓ ને, અને એવા ટાઈમમાં સિગ્નલની લાલ લાઇટ પડે ને, ઘણા બેઠા બેઠા ગાળ દેતા હોય છે. એમાં રાઈટ ઓર રોંગ? સર બોલો, લાલ લાઇટ વાળાને તમે ખબર નથી કે તમે છગન મગન અત્યારે છે અહીંયા રોડ ઉપર. એ તો એમ જ પડી જાય ને લાલ લાઇટ, એને તમે ખબર છે રાજા મહારાજા આવી રહ્યા છે અત્યારે, કાંઈ નહીં. તો મારે તમને એટલું, લાલ લાઇટ તમને ગમતી નથી ને, તમારી ટોપ ગિયરની ગતિમાં ગાડી ભાગતી હોય અને એવા ટાઈમમાં લાલ લાઇટ આવે, તમને ક્યારે પણ પૂછ્યું નહીં લાલ લાઇટ એ તમને બચાવવા માટે હતી કે તમને નુકસાન કરવા માટે હતી? તો આ બચાવનારી લાલ લાઇટ તમને નથી કેમ ગમતી, તમને કારણ આપશો. સમય યોગ્ય, આગળ જોખમ હતું માટે લાલ લાઇટ. જો તમારા મનમાં સીધી વાત છે કે લાલ લાઇટને મારા પ્રત્યે કોઈ પક્ષપાત નથી, એ તો એક વ્યવસ્થાના કારણે કહે છે કે અહીંયા જોખમ નથી પણ આગળ જોખમ છે. દોસ્ત હમણાં ઊભો રહી ગયા, લાલ લાઇટ એટલે પાછા જવાની વાત નથી, અટકી જવાની વાત. પ્લીઝ વેઇટ ફોર સમવન અને સમટાઈમ પછી તરત, તો એ વખતે તમને ગમતું કેમ નથી? બસ આ જ વાત. તમને જો અધ્યાત્મના માર્ગમાં સિગ્નલ ગમતું હોય, ગુરુ ભગવાન પ્રભુ કહેતા હોય, દોષ અટકી જાય. હું તમને નાનકડી વાત કરું, મારા વચનની તાકાત કે ચમત્કાર નહીં માનતા. હું તમને ક્લેરિફિકેશન કરું, પૂનાના ચાતુર્માસમાં ગુરુદેવ ભુવન મનુષ્યમાં સાથે હતા, અને એક છોકરો મુંબઈ જતો હતો. રાતના ટાઈમમાં સોનાની ધર્મશાળામાં મળવા માટે સાહેબ મુંબઈ જાઉં છું. એ વખતે મને ખબર નહીં કેટલા વર્ષો પહેલાંની વાત, તો મેં પૂછ્યું, મેં મુંબઈ જતા ખંડાલા ઘાટ આવે સાહેબ? આવે ને, પૂનાથી મુંબઈ જતા આવે? ખબર નહીં. ફરી વાર કીધું, મારા બચ્ચનની તાકાત આમાં પ્લીઝ નહીં માનતા, પણ હું તમારા બધા માટે પણ કહું, અહીંયા બેઠેલા બધા માટે, તમારા માટે કહું, રાતની મુસાફરી જ્યારે પણ તમે ગાડીમાં બસમાં કરો છો ને, તમને ટેન્શન હોય કે ન હોય, મને બહુ પીડા થાય છે.
આવું પવિત્ર જીવન બહુ મોટું રિસ્ક ફેક્ટર તમે ઉઠાવો છો, બહુ રિસ્ક ફેક્ટર. એક વાત બરાબર છે, હું મારી જે વેદના છે તમને કહું, તમે તમારી વ્યવસ્થા તમે જાણો ન જાણો, તમે ફેરફાર કરવા માગો ન કરો, પણ તમને ખબર નથી કે તમે કેટલું મોટું જોખમ ઉઠાવી રહ્યા છો. રાતની જર્નીમાં કુમારપાળ વિશા અબજો 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 રૂપિયાના કદાચ કામ કર્યા, એ સાંજના અંધારું થાય પછી એટ એની કોસ્ટ 500 કરોડ રૂપિયા કોઈ આપનારો હોય, આજ સુધી કુમારપાળે રાતની ગાડી ચલાવી પણ નથી અને ગાડીમાં ક્યારેય બેઠો પણ નથી, બરાબર છે ને? અને હું તમને કહું, મારી સાથે વિહાર વાંકાનેર બાજુનો વિહાર હતો અને વિહારમાં કુમારપાળ વી સાથે હતા. અંધારું થઈ ગયું, ગાડી તો હતી જ, હું કુમારપાળ સૂર્યાસ્ત થઈ ગયો, હવે બસ સાહેબ આપની સાથે. મેં કીધું અમારી તો જગ્યા એટલી બધી કોમ્પ્લિકેટેડ છે, જગ્યા છે જ નહીં, અમે જેટલા મુનિ ભગવાન હતા એટલા મુનિ ભગવાન ઘણી મુશ્કેલીથી કુમારપાળ રોકાઈએ, તો તારે જવું હોય તો. મને કે નહીં સાહેબ, રાતની તો મુસાફરી સાહેબ 100% નથી કરતો. અને કુમાર તને કહું, અમારી બાજુમાં ગાયનો ને ભેંસનો તબેલો હતો, આખી રાત કુમારપાળ ત્યાં સૂતો અને સવારના ભરમાં આખા શરીર ઉપર ચાઠા ચાઠા લાલ ચાઠા થઈ ગયા હતા, અંદર રહેલી જીવાતો આખું શરીર ફૂલી ખાતું હતું. મને કે જે હોય તે રાતની મુસાફરી નહીં એટલે નહીં. અને આ છોકરો, મેં કીધું દોસ્ત રાતના ન જાય તો ચાલે, આ સિગ્નલ હતું, અટકાવવાની વાત નહોતી સાહેબ, એવી કેવું ઉતાવળ નથી. મને કહે સાહેબ સોનાની ધર્મશાળા મોટી છે, રાત અહીંયા રહી જા ખુશી શ્રાવક હતો. મને કહું સવારના પ્રમાણ સાહેબ 6:30-7 નીકળી જઈશ, અમે ચૈતન્ય દિરાસર જઈએ એ ટાઈમે લગભગ અજવાળું થઈ જશે, હજી તો હું પ્રતિક્રમણ કરીને ઊભો થાવ, ગુરુદેવ આગળ પગે લાગવા ગયો, ત્યાં તો છોકરો દોડતો આવ્યો, મારા ખભા પકડ્યા. સાહેબ કમાલ થઈ ગઈ, મેં શું, ગઈકાલે રાતના ખંડાલા જે બસમાં રિઝર્વેશન હતું આખી બસ સાહેબ ખીણમાં ગઈ, બધા જ ખલાસ થઈ ગઈ. ફરીવાર કહી દઉં, મારા બચ્ચનની તાકાત નહીં સમજતા પ્લીઝ, પણ એક સિગ્નલ દેખાડ્યું એવું ભરી. અનંત તીર્થંકર ભગવાન તો જ્યારે તમને કોઈ સિગ્નલ દેખાડે તમને ગમતું નથી, સિંહ ગુફામાં સિંહ મુનિને સિગ્નલ દેખાડતું સંભૂતિયું નહીં. મારો જ્ઞાનનો ઉપયોગ કહે છે કે તારે જવા જેવું નથી, જઈશ, પથારી ફરી ગઈ. મર્યાદામાં તમે જો રહેવા માંગતા હો પ્રભુની આજ્ઞામાં, તો તમને પહેલી શરત સિગ્નલ તમારા પિતાજી, તમારી મમ્મી, તમારા મોટા ભાઈ, ગુરુદેવ, ભગવાન નહીં. રાતના 10 વાગ્યા પછી બેન ઘરની બહાર નહીં નીકળતી. આ દીકરીને જ્યારે મમ્મી કે ત્યારે ઘરની બહાર નીકળવાની મમ્મીએ ના નથી પાડી, સમજી ગયા ને? આખી જિંદગી ઘરમાં રહી જેવું નથી કીધું, હમણાં નહીં, ઇટ વોઝ અ સિગ્નલ. અને અત્યારે ટાઈમ નથી, પણ એક છોકરી અમદાવાદની આ રીતે નીકળી ગઈ હતી, ઘણી જગ્યાએ કરુણ દ્રષ્ટાંત આપું છું, માના ના કહેવા છતાં છોકરી નીકળી ગઈ વિથ કોન્ફિડન્સ, મમ્મી તું ખોટી શંકા કરે છે, ખોટી ચિંતા કરે છે, પહોંચી વળીશ 11:30-12 વાગે ઘરે આવી તું સમજી રાખ. અને માની વેદના વ્યથા ઉકળાટ ઉચાટ બધાને ઓવરટેક કરીને દીકરી ચાલી ગઈ. 4:15 વાગે દીકરી ઘરે આવી, માને બાપ લોબીમાં આંટા મારતા હતા, ક્યારે દીકરી આવે ક્યારે આવે, મોબાઈલ સ્વિચ ઓફ કરીને ગઈ હતી, ક્યાં છે ખબર ન પડી. 4 વાગે દરવાજો કકડાયો, મમ્મીએ દરવાજો ખોલ્યો, દીકરી ભેટીને 14 ના સુરડી, મમ્મી ખલાસ થઈ ગઈ. બધું એક જ રાતના 5 છોકરાએ રેપ કરીને ખલાસ કરી નાખી. લાંબો પ્રસંગ છે, તમને ટૂંકમાં કહી દઉં, એ છોકરી તો ખલાસ થઈ ગઈ, 5 જણાએ રેપ કર્યો, કોઈને પણ ખબર પડી ગઈ. અને સવારના પોરમાં મમ્મીને પપ્પા તો આ મા બાપની કરુણાને આ ઉદારતા, બાપે કીધું કે બેટી તું ગમે તેવી તો અમારી છે, માએ કીધું ચિંતા નહીં કરતી, તને સાચવી લઈશ, ભલે બેટી ભૂલ થઈ ગઈ પણ અમે છીએ તારી સાથે. બેટી કમરામાં અને મા ઉપર ફોન આવ્યો, તારી દીકરી તો અમારી અગડાવી, તું ક્યારે આવે છે? અને દીકરી ઘરમાં બેઠા બેઠા આ ફોન સાંભળી રહી છે. એને થયું એક સિગ્નલની ઉપેક્ષાએ આખા ઘરની પથારી ફરી ગઈ, માં દેરાસર ગઈ અને દીકરીએ સુસાઇડ કરીને જિંદગી કથા પણ નાખી.
આ વાત તમને કરું છું 2001ની સાલમાં જ્યારે હું શાંતિનગરમાં ચોમાસું હતો. તમે બધા સિગ્નલની ઉપેક્ષા, તમારો બાપ તમારી માં કોઈ છે જ નહીં એમ. તમે તમારા બાપને સીધા ઓર્થોડોક્સ કહી દો, પપ્પા તમને અક્કલ દી, જમાનો ક્યાં જાય છે, અમારા સુખની સામે તમે પતરા ફેંકો છો. ખેર, અત્યારે એ પ્રવચનનો મૂળ નથી મારો. અમે ગુરુદેવને ખૂબ વિનંતી, ગુરુદેવ ક્યાંય પણ સિગ્નલ દેખાડી દીધો. ગુરુદેવ રાજકોટથી વિહાર કરીને જામનગર જતો હતો અને અડધે રસ્તે ગુરુદેવની ટપાલ જીરાબલાથી આવી. મારી સાથે જય શેખર સુમાની પામનની શ્રમ હતો અને જય શેખમા ઉપર ચિઠ્ઠી આવી, જામનગરના પ્રવેશ પહેલાં રત્નસ્મિને અભિગ્રહ આપી દીધે એક પણ પ્રવચન જામનગરમાં કરે નહીં. અને જય શેખમા મને ચિઠ્ઠી વંચાવી, રત્નસ્મિ ગુરુદેવની ટપાલ આવી છે, મારે તમને પ્રવચન એક પણ નહીં કરવાનો અભિગ્રહ આપો સાહેબ, આપી દો. ગુરુદેવની ચિઠ્ઠી બધી ક્યાં પ્રશ્ન છે મને કે, પણ રાજકોટમાં હજી તો આપણે 10 દી પહેલાં પ્રવચન કરીને આવ્યા, ટ્રી ચિકાડ મેદની, જામનગર તમારી રાજ હોય છે. મેં જામનગર કે રાજકોટ માટે મેં દીક્ષા નથી લીધી, ગુરુદેવ માટે દીક્ષા લીધી છે અને મેં લઈ લીધો અભિગ્રહ. સિગ્નલ હતું, આ સિગ્નલ હતું. અને અનંત ઉપકાર આજે યાદ આવે છે, જામનગરમાં પ્રવેશ કર્યા પછી કેટલા મહિનાઓ સુધી પ્રવચન, ઘણા મને પૂછવા આવે સાહેબ પ્રવચન કેમ નહીં. મેં કીધું મારે ભણવાનું છે, આ મારી ઉંમર પ્રવચન નથી. મેં કીધું ગુરુદેવે મને ના પાડી દેવું નથી કીધું, કહેવાની ભૂલ મરી જાવ તો પણ ન કરું, મારે પ્રવચન નથી કરવા, કારણ કે મારે ભણવું છે. શ્રાવકો શું બોલે સાહેબ, ઓકે. અમે વંચિત રહી ગયા અને ભાદરવા સુદ 4ને દિવસે આના કરતાં ખચોખચ સંબતશ્રીની પબ્લિક ચિકાર, અને એવા ટાઈમમાં સકળ શ્રી સંઘને મિચ્છામૃકડ માંગવાની વાત આવે ટાઈમે ગુરુદેવ પોતે ઊભા થઈ ગયા. અમને ખબર નહીં ગુરુદેવ શું જાહેરાત કરો બાદ. અને એ વખતે ગુરુદેવે જાહેરાત કરી, જામનગરમાં પ્રવેશ થયો ત્યાંથી અત્યાર સુધીમાં મેં મારી આગળ એક એવો સાધુ સ્પેરમાં રાખ્યો છે જેનું પ્રવચન સાંભળો તો આખું જામનગર ગાંડું થઈ જાય. 4 દિવસ પછી રત્નસુંદરના પ્રવચન ચાલુ થશે, મને પૂરો વિશ્વાસ છે આખું પાઠશાળા હોલ ખચોખચ જશે. જેમને મને અભિગ્રહ આપ્યો તો રત્નસુંદર પ્રવચન નહીં કરવાના તારે, ઇટ વોઝ ધ સિગ્નલ. મેં એની સામે કઈ વિકલ્પે નથી સાહેબ આપી દઉં. અને મને પૂછ્યા વિના ગુરુદેવે જાહેરાત કરી, ખચોખચ પબ્લિક, આવો મેં પ્રવચનકાર સાધુ મારી સાથે રાખ્યો, આ સિગ્નલને ગાળો દેવાની વાત. તમે તમારા મા બાપના સિગ્નલને તમે ના પાડી દો છો, મા બાપ ખોટા ઓર્થોડોક્સ, અમારા ફ્રેન્ડની અમને કંઈ ખબર નથી. ખેર, તમારી ઈચ્છા. તમને જો સિગ્નલ ગમતું હોય, અધ્યાત્મના જગતમાં તમે 100% મર્યાદામાં છો, એ ગુરુ નક્કી કરે. સિગ્નલ જેને પાડ્યું છે નક્કી કરે. બધું બને, હું આમાં અત્યારે કંઈ નથી કહેવા માંગતો, બસ સિગ્નલ હોય અને અટકી જાઓ. અને સિગ્નલને ઓવરટેક કરીને જે ગયા એના પતનના ઇતિહાસ આપણી આંખ સામે છે. આ તો મેં તમને દ્રવ્ય હિંસાની વાત કરી, આ છોકરીની. અધ્યાત્મના જગતમાં ભાવ હિંસાની પણ વાત પાને પાને લખી છે, જેમને સિગ્નલ નથી માન્યું. નંબર 2, રિવર્સ ગેર તમને ગમે છે, સ્પીડ બ્રેકર, ગતિ થોડી ધીમી. યાર, સવારના 6 વાગ્યાથી ઓફિસમાં જાય, રાતના 10 વાગે આવે, આટલો બધો ધંધો ઉચિત નથી લાગતો દોસ્ત, થોડી ગતિ ઓછી કરતા રહી. ના પણ નથી, ગાડી દોડાવવાની પણ ના નથી, પણ થોડી સ્પીડ બ્રેકર અટક તો ખરો યાર, થોડી તો ગતિ ધીમી કર. હૃદયથી તમે જવાબ આપો તમને આ સ્પીડ બ્રેકર ગમે છે,
મારી આગળ કોઈ શ્રાવક બેઠો હોય વાતચીત કરવા, અને ગુરુદેવ મને એમ કહે, રત્ન સુંદર, આ વાતચીત શ્રાવકો સાથે કેટલા કલાક કરવાની? કલાકોના કલાકો શ્રાવક સંયમ જીવના ખાઈએ, તને કંઈ શરમ નથી આવતી? સ્પીડ બ્રેકર, ગતિ અટકાવ, અડધી કલાકમાં ઊભો કરી દે યાર, ક્યાં સુધી વાત? વાતમાં દમ શું છે? અહીં અમારા સંસારી ભાઈ બેઠા નથી, પણ કહું, સાંતાઉઝમાં ગુરુદેવ મને ગચ્છાધિપતિ જયગોસ્વામીની સાથે મૂકીને ગયા ભણવા માટે. મને બોલાવીને કીધું, રત્નંદર, 40 દિવસ સાંતાઉઝ રોકાવાનું છે, તારે તારા સંસારી ભાઈ પ્રતાપભાઈ સાથે વાત નથી કરવાની. અમારા સંસારી ભાઈને બોલાવી કીધું, રત્નંદરને દૂરથી વંદન કરજો, નજીક નહીં જવાનું, એને ભણવાનું છે ને, ભણવા માટે સાંતાક્રુઝ મૂકી જઉં છું. 40 દિવસમાં મેં મારા સંસારી ભાઈ સાથે વાત નથી કરી. ઇટ વોઝ અ સ્પીડ બ્રેકર. તમને પૂછું છું, ગમે છે? તમારા પિતાજી કે બેટા, રાતના 10 વાગે ઘરેથી નીકળ્યા પછી સવારના 4 વાગે આવે, થોડો તો વહેલા આવો, તમે કંઈ સમજતા નથી. હું તમને જે વાત કરું છું તમે સમજી લો ગંભીરતાથી. તમને જો આ નથી ગમતું તો તમે આ સૂત્રમાં નથી. મેઘાવી મારમ તરઈ મર્યાદા વર્તી સંસાર સાગર તરી જાય છે. માંસ ખમણ કરનારો તરે નથી લખ્યું, 45 આગમ ભણે તરે નથી લખ્યું, લાખો લોકો વચ્ચે પ્રવચન કરે એ તરે એવું નથી લખ્યું, અને પુસ્તક લખે તરે નહીં, મર્યાદા વર્તી તરી જાય છે. એની વાત નથી, એની વાત નથી. અત્યારે વાત આ છે, નંબર 1 સિગ્નલ, નંબર 2 સ્પીડ બ્રેકર, નંબર 3 રિવર્સ ગેર. કોઈની સાથે તમારે ભયંકર કોટીનો અણબનાવ થઈ ચુક્યો છે, અને ગુરુ ભગવાન કહે છે, દોષ પ્રતિક્રમણ કરી લે, રિવર્સ ગેર એટલે પાછો આવો. પ્રતિક્રમણનો અર્થ જ છે પાછા ફરવું. આ રોંગ સાઈડે ગાડી જીવનની દોડાવીને ક્યાં જઈશ? આવી જા પાછો, માગીને માફી. ઉડદે બીજું બધું બનશે, પણ અમારાથી નહીં બને. તમારા પરિવારને પરિવારમાં ક્યારેક ઘર્ષણ થઈ જાય, દેરાણી જેઠાણી વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે, સાસુ વહુ વચ્ચે, પાર્ટનર પાર્ટનર વચ્ચે, તમારું પોતાનું કોન્શિયસ કે નહીં યાર, આઈ વોઝ ધ રોંગ, અને એ વખતે તમે રિવર્સ ગેરમાં આવી જાઓ અને માફી માગી લો, જીતી ગયા તમે. ખાલી એટલું પૂછ્યું છે, આપણને રિવર્સ ગેરની વાત સાંભળવી અને ઇમ્પ્લિમેન્ટ કરવી ગમે? આ મર્યાદામાં હું પણ છું કે નહીં, તમે પણ છો? ફરીવાર કહી દઉં, અનંતના 14 પૃથ્વી નિગોદમાં ગયા છે, 1 2 3 4 5 ની અનંતતા. એટલે મારી પણ શરમ કર્મ સત્તા રાખવાની, હું પ્રવચનકાર હોઉં તો, લેખક હોઉં તો પણ, આ ધીસ ઇઝ ધ યુનિવર્સલ ટ્રુથ. રોંગ સાઈડે તમે તમારા મનને લઈ ગયા છો, આ ખબર પડ્યા પછી માગી લે ને માફી. તારા ભાઈ સાથે છે ને, ભાભી સાથે છે ને, દેરાણી જેઠાણી છે ને, માગી લે ને, પણ નહીં, જે થવું છે થશે, હું માફી તો નહીં માગું. જે હોય તે આ માગવાની, ખોટું કોણે કર્યું છે પ્રશ્ન નથી, ગાંઠ રાખીએ. ફરીવાર કહી દઉં, ગળામાં ગાંઠ રહી જાય, ખોરાક નીચે નથી ઉતરતો, દોરામાં ગાંઠ રહી જાય, સોયમાં દોરો જતો નથી, શેરડીમાં ગાંઠ રહી જાય, એ ગાંઠના ભાગ ઉપર રસ હોતો નથી, મનમાં ગાંઠ રહી જાય, જીન શાસન રહેતું નથી. ખાલી વાત નીકળી ત્યારે પૂછી લઉં,
અહીંથી પાલિતાણા 1800 કિલોમીટર એબાઉટ, 1000 પકડ, લગભગ 1000 કિલોમીટર. ત્યાં જવા માટે બાય પ્લેન પણ કદાચ જાઓ ને આવો તો પણ 2 દિવસ કદાચ લાગી જાય. 50 કલાક, 1000 કિલોમીટર, 10,000નો ખર્ચો, પાલિતાણાના 4,000 પગથિયા, 10,000 રૂપિયા ખર્ચીને 1000 કિલોમીટર, 4,000 પગથિયા ચડીને ઋષભદેવ ભગવાન આગળ જવા મન તૈયાર. તમારા ઘરની બિલકુલ બાજુમાં 10 ડગલા અડીને તમારા ભાઈ સાથે મેળ નથી, એના ઘરે 10 પગથિયા ચડીને એના ચરણમાં ઝૂકી જવા તૈયાર કરા. પાલિતાણા જવું સહેલું કે જેની સાથે મેળ નથી પડ્યો એના ઘરે જઈને એના પગે પડી જવું સહેલું? અને તમને કહી દઉં, 12 મહિના પછી પણ ગાંઠ ન ખોલે એ પોતાની મળે જીન શાસનની બહાર થઈ જાય છે. હે, આપણે જ ખોલી નાખવાની. હે, એને ગાંઠ હોય તો એનો પ્રશ્ન છે. જો ઉવ સમય તસથી આરાણા, જો નો ઉવ સમય તસનથી આરાણા. મારે વેર વિસર્જન કરવું છે, એમને વેર રાખવું હોય એ એમનો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. 100 ટકા વધતું હોય તો ભાઈ પોતાના હૃદયમાં પ્રમાણિકપણે ગાંઠ મુક્ત મન થઈ ગયું છે એ કોન્શિયસ કે તો ચાલે. દરેક વખતે જવાની વાત નથી, તમને એમ લાગે જવાથી ઓર ભડકો થયો છે તો આત્મા સાક્ષી અહીંયા બેઠા બેઠા પણ નિર્દમ્ભ ચિત્તે તમારું એમ કે મારા પક્ષે ગાંઠ વિસર્જન કરી નાખ્યું છે, આમાં તમે ફાવી ગયા. તમે ક્યારેક પૂછો મુનિઓને, સાહેબ આપનું જીવન આટલું બધું આટલા હલકટ કોટીના વાતાવરણ વચ્ચે આપ કેવી રીતે બેદાગ બનીને રહી શકો છો? બસ આ 5 ચીજ છે. સિગ્નલ ગમે છે, સ્પીડ બ્રેકર પણ ગમે છે, રિવર્સ ગેરમાં આવવામાં એક જ ચીજ બાધક બને છે, ઈગો. હું અને પાછો ફરું, બસ આ ઈગો કાંઈ. નંબર 4, બ્રેક. બ્રેક નહીં, આની સાથે તારી જિંદગીમાં દોસ્તી નથી કરવાની. ધીસ વોઝ ધ બ્રેક. આ રસ્તે તારે જિંદગીમાં જવાનું નથી, સમજા? ક્લબમાં, જુગારમાં, આ બ્લુ ફિલ્મ, આ પોર્ન વેબસાઇટ નહીં એટલે નહીં. ત્યાં સિગ્નલ નથી, ત્યાં રિવર્સ ગેર, પણ ત્યાં સીધી બ્રેક, નોટ એની ટાઈમ. આવું ગુરુદેવ મહારાજ એમાં ઘણું કર્યું. રત્ન આ રસ્તે તમને કદાચ ખબર નહીં તો કહું, સિગ્નલ ક્યારે કેવા હતા? જલગમમાં ચોમાસું હતું, તમે એમની માતા રત્ન પોતાની તાકાતથી, કોઈ રત્ન નહીં, કોઈ સાધુ પોતાની તાકાતથી આ જીવનને ટકાવી શકે એવી સ્થિતિ જ નથી. દીક્ષા જીવનનું લગભગ 10મું 11મું ચોમાસું, જલગામમાં ગુરુદેવ પ્રવચન કરવા ગયા. મારે ગચ્છાધિપતિ જયગોસ્વામી આગળ પાઠ ચાલતો હતો, પાઠ પતી ગયો અને ગુરુદેવના આસનની ટેબલની પાછળ પેપર હતું. પેપર એ દિવસોમાં પેપર વાંચવાની સ્ટ્રિક્ટલી પ્રોહિબિશન હતું, અને ખાલી કુતોલ ખાતર મેં પેપર જોયું, હેડલાઇન જોઈ અને પેપર મૂકી દીધું. મજાક નહીં કરતા, પ્લીઝ, મૂકી દીધું. વ્યાખ્યાન પછી ગુરુદેવ આવ્યા, દર્શન શાસ્ત્ર નિપુણ મતી, ચકોર નજર ગઈ અને ગુરુદેવને ખ્યાલ આવી ગયો કે આ પેપરને કોકે હાથ લગાડ્યો છે, નહીં હસતા નહીં. અને ગુરુદેવે સીધા જે આસને બેસીને વાપરતા પહેલા પેપરને કોણ રડ્યું છે? હું તો ઉપર બેસતો હતો. જયઘોષ, પેપરને કોણ રડ્યું? જયઘોષમાં બોલ્યા નહીં, બધા સાધુ નીચે બોલાવો.
ગયા બધા પેપરને કોણ અડી છે? ઊભો થઈ ગયો સાહેબ. ખાલી હેડલાઇન વાંચવા માટે મેં પેપર જોયું હતું. મારા ગયા પછી આટલી નાલાયકી કરવાની તારે? કોમેન્ટ નહીં કરતા પ્લીઝ. આ કઠોરતા અનુભવી છે મેં. બેશરમ આગમ વાંચવાનું મન થતું નથી, પેપરની હેડલાઇન વાંચવાની, એ પણ ગુરુની ચોરી કરીને. આવતીકાલથી અઠમ કરજે. તમે નહીં માનો, એક પેપરની હેડલાઇન વાંચવાના પ્રાયશ્ચિત તરીકે બીજે દિવસે ગુરુદેવે અઠમ કરાયો છે. આ રત્નસનો રાજે પાટ ઉપર બેઠો છે ને, એની પાછળ આ ગુરુદેવની તાકાત હતી. બ્રેક નથી ગમતી તમને? સિગ્નલ નહીં, રિવર્સ ગેર નહીં, સ્પીડ બ્રેકર નહીં. અને પાંચમા નંબરની વાત, સાઇન બોર્ડ. ભગવાન કહે છે દોસ્ત આ રસ્તે નહીં જતો. સાઇન બોર્ડ નો અર્થ છે શાસ્ત્ર વચન, જે ક્યાંક આપણને જવાનું કહે છે ને ક્યાંક અટકવાનું કહે છે. સ્વાધ્યાય કરજે, તપ કરજે, તારા ગુરુદેવની સેવા કરજે. અહીંયા જતો જ નહીં, વિકથા ક્યારેય કરતો નહીં. આ સાઇન બોર્ડ તમને જો ગમતા હોય ને એને ઇમ્પ્લિમેન્ટ કરવાની તમારી માનસિકતા હોય, 100% તમે બચી ગયા. અહીંયા બેઠેલા બધા જવાબો 5-7 આપણને પ્રેમ કરો. સિગ્નલ, સ્પીડ બ્રેકર, રિવર્સ ગેર, બ્રેક અને સાઇન બોર્ડ. એકાદ ગુરુ ભગવાનને તમે પરમિશન આપી છે કે ગુરુદેવ મારા માટે આ પાંચે સરનામા આપજો, ભલે દુનિયા ન હોય, પણ ગુરુદેવ આપને મેં જીવન સોંપ્યું, આપને ક્યારેક લાગે સિગ્નલ, ક્યારેક સ્પીડ બ્રેકર, ક્યારેક રિવર્સ ગેર, ક્યારેક બ્રેક, આપ કહી દેજો ગુરુદેવ. એક સેકન્ડ નહીં લગાડું ગુરુદેવ આપની આજ્ઞા, દુનિયાને કદાચ નહીં પણ માનું, પણ આપને ગુરુદેવ સ્વીકાર્યા છે તો બસ આ પાંચ આપના ચરણમાંથી સોંપ્યા. કોઈ મારા અહંકારની ચિંતા નહીં કરતા, આપે ખાલી આજ્ઞા જ કરવાની કે આ રસ્તે નથી જવાનું, 100% એ રસ્તો બંધ. પામ્યા પામે પામશે રે જે કોઈ જ્ઞાનાદિ અનંત, તે તુજ આણ લયે થકે રે. ભગવાન અનંત આત્મા મોક્ષમાં ગયા, વર્તમાનમાં પણ જે આત્મા મોક્ષમાં જાય છે અને ભવિષ્યમાં પણ જે આત્મા મોક્ષમાં જવાના છે, એક જ શરતે, તે તુજ આણ લંક, તમારી આજ્ઞા સ્વીકારી એનો જ મોક્ષ થયો, બાકી બધા રખડી ગયા. આ ટ્રાફિકના નિયમ છે ને, સિગ્નલ, સ્પીડ બ્રેકર વગેરે ટ્રાફિકના, તો જીવનનો એક ટ્રાફિક છે આપણો, અને અધ્યાત્મ જગતનો ટ્રાફિક. અહીંયા બેઠેલા કોઈ આ પાંચ વિકલ્પમાં ડાઉટ હોય તો દિલથી પૂછો. શું કહ્યું? નહીં, પાલન કરવું અઘરું લાગે છે. વાત નીકળી ત્યારે તમને આચારંગ સૂત્રની ટીકાની એક પંક્તિ તમને જણાવું, અને અનુકૂળતા હોય તો તમારી ડાયરીમાં લખી રાખો આ પંક્તિ, તમને એક જિંદગીભર માટે બહુ કામ લાગશે. સંસ્કૃત પંક્તિ છે, 2-3 વાર તમે કહેશો તો બોલીશ, પણ લખજો નિષેધ કલ્પાયામ. ફરી વાર બોલું છું, નિષેધ, નિષેધ કલ્પાયામ, કલ્પાયામ યાની ઉપર મીંડું, નિષેધ કલ્પાયામ આજ્ઞાયામ, પછી આજ્ઞાયામ, નિષેધ કલ્પાયામ આજ્ઞાયામ, પછી દુઃખમ, નિષેધ કલ્પાયામ આજ્ઞાયામ દુઃખમ વસતિ, વસતિ તિરસ્વ. પરિવાર અહીંયા બેઠેલા બધા બોલી છે એકવાર, હવે એની નીચે
એનું અર્થઘટન જે લખ્યું છે આચાલન સૂત્રની ટીકા એ તમે લખી નાખો. ભગવાનની નિષેધ આજ્ઞાનું પાલન, ભગવાનની નિષેધ આજ્ઞાનું પાલન કષ્ટદાયક છે. ભગવાનની નિષેધ આજ્ઞાઓનું પાલન કષ્ટદાયક છે, બરાબર. હવે આનું થોડું તમારી સામે ક્લિયર કરું. ભગવાન આપની આજ્ઞા, આંબેલની આજ્ઞાનું પાલન મારે માટે કષ્ટદાયક નથી. આંબેલ એટલે વિધેયાત્મક આજ્ઞા, યુ હેવ ટુ ડુ, અને નિષેધાત્મક આજ્ઞા એટલે યુ હેવ નોટ ટુ ડુ. જેને લખ્યું હોય એને નીચે લખ્યા, નિષેધનો અર્થ છે આ કરવાનું નથી, આ કરવાનું નથી, બરાબર છે. ભગવાન આપની આંબેલની આજ્ઞા એ કરવાનું છે, વિધેયાત્મક આજ્ઞા છે, વિધેયાત્મક યુ હેવ ટુ ડુ, એનું પાલન હજી મારા માટે આસાન છે. પણ તારે હોટલમાં જવાનું નથી, આ નિષેધાત્મક આજ્ઞા એનું પાલન ભગવાન મારા માટે કષ્ટદાયક છે. આપ એમ કહો છો કે દેરા શર્માજીને એક કલાક ભગવાનની પૂજા કરે અને ગાંડોથી નાચજે, આ પાલન મારા માટે સરળ છે. પણ રસ્તા પરથી પસાર થતાં વિજાતિના શરીર દેખાય અને એની સામે દ્રષ્ટિ જ નાખવી મારા માટે પ્રભુ બહુ ટફ છે. સ્વાધ્યાય કરવાની વાત પ્રભુ આપની બેસે છે, પણ વી કથા ન કરવાની વાત આપની બેસતી નથી. દેરા શર્માજીને 25 સ્તુતિ બોલવાની વાત આપની બેસે છે, ગાળ એક પણ ક્યારેય નહીં બોલતો, આ વાત હજી જોઈએ તેવી બેસતી નથી. દાન કરવાની વાત પ્રભુ બેસે છે, પણ ધંધામાં અનિતિ નહીં કરતો, આ વાત હજી જોઈએ તેવી બેસતી નથી. આચરણ જે સૂત્રો પર આપણું આગમ વાતના ચાલે છે એ જ આચરણની ટીકા. નિષેધ કલ્પાયામ આજ્ઞાયામ દુઃખમ વસતી. ભગવાન અમે અહીંયા તૂટી ગયા, તમે જે જે કરવાનું કીધું એમાં તો ભગવાન અમે દિલ દઈને કૂદી પડ્યા, પણ તમે જે ન કરવાની વાત કરી છે ને એમાં કોણ જાણે, મન સાથે ભારેમાં ભારે બળવો કરવો પડે છે અને ત્યાં અમે હારી જઈએ છીએ. આ દરેકનો અનુભવ લગભગ સાચો. તો હવે તમને એક વાત કરી દઉં, વિધેયાત્મક આજ્ઞાના પાલન માટે મન તૈયાર છે, નિષેધાત્મક આજ્ઞાના પાલન માટે માત્ર અંતકરણ તૈયાર છે. અહીંયા બેઠેલા જેને લખવું લખી દો, સારું કરવા માટે મન તમને ક્યારે રોકશે નહીં, પણ નબળાથી તમારે બચવું છે તો અંતકરણને જ પૂછવું પડશે, મન ક્યારે તમને એનો જવાબ બરાબર નહીં આવે. મન અને અંતકરણનો ભેદ કેવી રીતે પારખો? સરસ પ્રશ્ન છે. એક વાત યાદ રાખી લો, સારું કરવા માટે મન એટલા માટે સંમતિ આપે છે કે એનાથી તમે તમારી જાતને પણ હું સારો છું એ સાબિત કરી શકો છો, અને બધાની વચ્ચે પણ હું સારો છું એ તમારી છાપ તમે ઊભી કરી શકો છો. હજી તને કહું, દેરાસર તમે જાઓ છો ને એ તો બધાને દેખાય, પણ તમે સિનેમાનું થિયેટર છોડો છો ને એ માત્ર તમને એકલાને ખબર પડે છે. આંબેલ કરો છો તો આંબેલ ખાતામાં જાઓ એ બધાને ખબર પડે, પણ હોટલ છોડો છો તમને એકલાને ખબર પડે છે. સ્તુતિ બોલો તો દેરાસરમાં તમે જેને બોલતા હો, ભલે પ્રદર્શન માટે નહીં પણ કોકને ત્યાં કાને અવાજ જાય તેમ કે સ્તુતિ સરળ બોલે, કાળ તમે નથી બોલતા તમને એકલાને ખબર છે. અને મન હંમેશા ઓપિનિયનનું ભૂખ્યું છે. ફરી વાર, મનને ઓપિનિયન ગમે છે અને કોન્શિયસને એક્સપિરિયન્સ ગમે છે. મન ઇન ધ ફેવર ઓફ ઓપિનિયન. અને કોન્શિયસને એક્સપિરિયન્સ ગમે છે. બંને અવાજ આવે એમાં લગભગ છે ને, કોન્શિયસનો અવાજ આવતો હોય ને એ 100% તો ન કહું, પણ એ અવાજમાં તમે કોને અવાજને પ્રાયોરિટી આપો છો એ બહુ મહત્વનો આધાર છે.
અંતકરણ અનુભવ ગમે છે, કારણ કે મને બહુ આનંદ છે. મને ઓપિનિયનની ભૂખ જ નથી. તમને બીજી વાત કરું, અમારું પ્રવચન મારી આગમ વાત ના, તમે આવીને કંઈ પણ ઓપિનિયન આપો અથવા મારા મનમાં ઓપિનિયનની ભૂખ રહે. વાતના કેવી લાગી, પદાર્થ કેવા લાગ્યા, બહુ ગમ્યું ને, આ અંદર મને ભૂખ લાગે તો દેટ મીન્સ આ મારી વાતના મનની ભૂમિકા છે. અને મને લાગે પરમાત્માના વચનની ડિલિવરી કરવાનું મને સદભાગ્ય મળ્યું. કમાલ, તમે ઓપિનિયન આપો કે ના આપો, મારો આનંદ એઝ ઇટ ઇઝ રે આ કોન્શિયસ. શું કહ્યો? ના નથી, આખી જિંદગી નથી. તને ખબર નથી, નાનો બાબો હોય ને બહુ, ત્યારે મમ્મી અને સંડાસ બેહાડવા માટે બે પગ વચ્ચે બેહાડે, ભીધો અભરનો ઢોલો થાય પછી ના બેહાડે. ના સમજ્યા? હજી ન સમજાય? ક્લિયર કરું, નાના બાબાને સંડાસ બેસાડવા ને તો મમ્મી શરૂઆતના તબક્કે બે પગ વચ્ચે બાબાને બેસાડે, પણ 10 વર્ષ પછી બાબો એમ કે મારે અહીંયા જ કરવું છે, તો 2 લાફા મારી દે. શરૂઆતના તબક્કે ઓપિનિયન ઠીક છે, અને ઓપિનિયન નથી એ ઉપભૃણા છે, જે સમ્યક દર્શનનો આચાર છે. નિસંકીય નિકંકીય નિમિત્તિગીચ્છા અમૃદિથિય ઉભવ થિરી કરણે વચ્છલ પ્રભાવણે અઠ ઉપભૃણા કરે નહીં તો સમ્યક દર્શન ગુમાવે. તમે કોઈના સારા કાર્ય જોયા જાણ્યા માણ્યા પછી તમે એની ઉપભૃણા પ્રશંસા એની સામે નથી કરતા, તમારું સંકેત જાય. શું કહ્યું? બીજાનું જેટલું સારું થાય એટલું બોલવાનું, આપણા માટે બોલાવવાનું નહીં. શું કહ્યું? તો કઈ નહીં, કઈ નહીં. શું કહ્યો? અનુમંદા કરો, દિલ દઈને કરો. શું કહ્યો? વધી ગયા તો નમસ્કાર ગુરુ. તમે કઈ ના નથી પડતો, પણ તમને ખબર નથી આ બધા જે ઉપભૃણા પ્રશંસા બધા છે ને, એ માઇલ સ્ટોન છે. માઇલ સ્ટોનને મંજિલ નહીં માનતા. અમે વીઆર કરતાં કરતાં માઇલ સ્ટોન આવે ને ત્યારે અમને એક આનંદ થાય છે. 12 કિલોમીટર જવાનું હતું, ખાલી 5 લખ્યું છે એટલે એક આનંદ થયો. 7 નીકળી ગયા, આપણે 5 જ રહ્યા. પણ અહીંયા ખુશ થઈને માઇલ સ્ટોનને પકડીને બીજી રગોચરી ત્યાં ના આવે. પહેલાં તો તમે મને એટલું કહી દો, સાહેબ આ 5-5 ચીજ અમને ખૂબ ગમે છે અને એના માટે અમારી જિંદગીમાં એક એડ્રેસ અનકન્ડિશનલી 100% સાહેબ રાખ્યું છે. બધા એડ્રેસ ન હોય કદાચ, ન પણ હોય, મારી જિંદગીમાં પણ બધા એડ્રેસ રાખવાનું સદભાગ્ય મને નથી મળ્યું. પણ 53 વર્ષના દીક્ષામાં આમ ચેક કરું તો એક એડ્રેસ ગુરુદેવનું, ગુરુદેવ ગયા. હે, એડ્રેસ કેવું હોવું જોઈએ જેને, હા ઓકે, જેને આપણા સુખ કરતાં હિતમાં રસ હોય, જેને આલોક કરતાં આપણા પરલોકમાં રસ હોય, જેને અભિમાન પુષ્ટિ કરતાં આપણા કશાય ઘટે એમાં રસ હોય, એ જ એડ્રેસ પકડવાનું. જે એડ્રેસે ગયા પછી જે થાળીએ, જે થાળી ઉપર ભોજન કરવા બેઠા ત્યાં આપણને ખબર પડે કે આ પેંડામાં અંદર ઝેરનો ઠળિયો નાખી દીધો છે. થાળી પેંડો બે, હું તમને પણ એક વાત કરી દઉં, આજે સભાની વચ્ચે કુલબુદ્ધિએ પૂછેલા પ્રશ્નનો જવાબ કે રત્ન સુંદર જાહેરમાં જે બોલે છે આના કરતાં તમે મને રૂબરૂ મળવા આવો ત્યારે એક પણ શબ્દ આગો પાછો થાય તો રત્ન સુંદર એ જ મિનિટે છોડી દેજો, મને પણ ક્યારેય પકડતા નહીં. જે ગુરુ ડબલ ડબલ વાતો કરે, સંઘની વચ્ચે પ્રેમની વાત કરે અને ખાનગીમાં દુશ્મનાવટની વાત કરે, પ્લીઝ. અને તમે બધા વેપારી છો, તમે એક સોદો કરતાં લાખ વાર ચેક કરો છો, તમને બધી ખબર છે કે ક્યાં સોદો થાય ને ક્યાં ન થાય. તો અધ્યાત્મ જગતમાં કોના ચરણે જીવન સોંપાય ને કોના ન સોંપાય એ બધી અક્કલ તમને હોવી જ જોઈએ, ન હોય તો લઈ લેજો. ગુરુદેવ ભુવન માનુષીમાં ગયા પછી મારું એડ્રેસ ગચ્છારીપતિ જયકુશમાં રહ્યા, જેમને મારે દિલ્હી નહોતું જવું પણ સાહેબે મોકલ્યા. ઘણું ઘણું થઈ ગયું,
સુરતના ચાતુર્માસની ગચ્છાધિપતિ જયગોસમાં જે બોલાવી દીધી હતી અને અડધે રસ્તે જાવરા પહોંચ્યો ત્યારે ગચ્છાધિપતિનો મેસેજ આવ્યો, તમારે સુરત નથી જવાનું, મુંબઈ આવવાનું છે. ખાલી મેં પૂછાયું, સાહેબ સુરતની જે બોલાવી હતી એનું શું કરવાનું? તો ગચ્છાધિપતિએ જવાબ આપ્યો કે સુરતની જે મારી આજ્ઞાથી બોલાવી હતી સુરતવાળાને જવાબ આપવાની જવાબદારી મારી છે, તમારી નથી, આવી જાઓ. અને એ ગચ્છાધિપતિ જયગોસમાં ગયા પછી એ જ એડ્રેસ વર્તમાન ગચ્છાધિપતિ રાજેન્દ્રસિંહના હાથમાં છે. વી હેવ ટુ બી સેફ. આ એડ્રેસ ન પકડીએ તો એક વાત કહી દઉં, તમે સિગ્નલ આગળ પણ ઓવરટેક કરી જાઓ ને, સિગ્નલ તો ત્યાં જ રહેવાનું છે, તમે ઉપર બેસી જવાના છો. સિગ્નલને ક્રોસ કરીને આગળ જવામાં નુકસાન સિગ્નલ નથી, તમને છે. સ્પીડ બ્રેકર ઉપરથી ગાડી ભગવામાં તમારી ગાડી તૂટી જવાની છે. રિવર્સ ગેરમાં ન હોવા માટે રોંગ સાઈડ ઉપર તમે ખૂબ આગળ નીકળશો. અને એક સરસ વાત કરી દઉં, એક માણસ ગાડી લઈને જતો હતો અને ગાડી ભગાવતો હતો અને એવા ટાઈમમાં બોર્ડ આવ્યું, આગળ જવામાં જોખમ છે. અને કલ્પે દૂરબીન હતું, દૂરબીન ત્રીજું, રોડ ક્લિયર દેખાતો અને લાગ્યું આખો કે મૂકી દીધું લાગે ખોટું. અને એનો મિત્ર હતો, યાર અટકી જા, આ બોર્ડ લગાડ્યું છે, આગળ જવું નહીં. અરે લગાડ્યું છે કોકે, જોતો ખરો, 2-5 કિલોમીટર સુધી રોડ ક્લિયર કટ ચાલે છે, આગળ નીકળી જશે. ભાગ્યો. 4 કિલોમીટર ગયા પછી ખબર પડી રોડ પૂરો અને મોટો ખાડો, પર્વતની ખીણ, ચારે બાજુ કાંઈ દેખાય નહીં. રિવર્સમાં આવવું પડી, વાત મારી જુદી કરવી છે. એ રિવર્સમાં આવ્યો ને ત્યારે આવ્યો તો ખરો, રિવર્સમાં 4 કિલોમીટર પાછો આવ્યો. પાછો આવ્યો ત્યારે જે ઓલું બોર્ડ હતું ને, આ બાજુ બોર્ડ તો શું હતું, આગળ જવું જોખમ છે. અને હવે પાછળનું બોર્ડ એને દેખાયું, હવે તો અક્કલ આવી ને. દેવ અને ગુરુ મને ને તમને આજ કહે છે, દોસ્ત નરક અને નિગોદમાં ગયા પછી બોર્ડ વંચાશે, હવે તો અક્કલ આવીને, પહેલેથી ના પડતો હતો. ત્યાં રાત્રિ ભોજન કરતા થકા માંજાર ઘુવડ તણા અવતારજો, આ પાપ રહેવા દે દોસ્ત. રાતની 2 રોટલી ખાવા માટે અનંત તીર્થંકર ભગવાનની આજ્ઞા સામે બળવો કરવાનો પાપ ન કર. આ વિજ્ઞાન ક્યાંનું ક્યાં નીકળી ગયું, બધા રાત્રિ ભોજન કરનારા નરકે જશે, તારે 4 રોટલી ખાવી છે માટે આ અનંત તીર્થંકરની આજ્ઞા સામે ચલે. આગળ બધું બરાબર છે અને દુર્ગતિમાં બોર્ડ વંચાશે ને ત્યારે લોહીના આંસુ પડશે, કોઈ બાપ બચાવવા નહીં આવે. આ સાઇન બોર્ડ ને ક્રોસ કરીને ભાગવું છે આપણે. પ્રભુના શાસનને પામેલા આપણે બધા જ. આ દિવસે ચાલુ દિવસોમાં એક આગમ વાંચના ગંભીર પદાર્થો સાંભળવા માટે 8:30-7:30 કદાચ તમે ભાગતા હશો, 12:30-1 વાગે કદાચ ઘરે પહોંચો. આ રસ તમારો શેનો છે? અંદરની તમારામાં યોગ્યતા ન હોત તો શું કામ તમે આવત દોડતા દોડતા? પણ ક્યાં સુધી આપણે લોજિક, ક્યાં સુધી આપણે કોમેન્ટ કરી કરી અને આ બધાની સામે, આની સામે કોમેન્ટ કરવી હોય તો બ્લુ ફિલ્મ સામે કોમેન્ટ કરો ને કે ક્યાં. અને એક વાત તમને કહી દઉં, મન સંદેહ કરે છે ને, એની પહેલા તમે મન ઉપર સંદેહ કરતા થઈ જાઓ. ફરી વાત, મન ભગવાનના વચન ઉપર સંદેહ કરે છે એના કરતા મન ઉપર તો સંદેહ કરો કે આરામખોર તે અનંતકાળ મને રખડાવવાના જ કામ કરે કે બીજું કઈ કામ કર્યું. તીર્થંકરની આજ્ઞા સામે બળવો, ગુરુદેવની આજ્ઞા સામે બળવો, મા બાપની આજ્ઞા સામે બળવો, એટલે ક્યાં સુધી તારે કરવું છે શું? પણ ક્યારેય કોઈ મુનિ ભગવાનને જીવન તેના ચરણમાં ઝૂકી જોયો, સાહેબ આ 5 સરનામાં 5 ચીજ આપે પકડીને કમાલ કરી કાઢી. અને આ મુનિ જીવનમાં પણ
अषाढ़ा भूति गोतू खाई गया, नंदीशेण गोतू खाई गया, अरणिक मुनिवर गोतू खाई गया, आप पांच ने जेने पण मांस खमन ने पाने मांस खमन करना अग्नि शर्मा रिवर्स गेर में आवा तैयार न होता थो। तापस एना गुरुए कीधु दोष गुणसेन सारे मरी जीश पण माफी नहीं, आखी जिंदगी भर अनशन कर्या, लाखों की संख्या में मांस खमन कर्या, अनंत काल संसार में रगड़े, रिवर्स गेर की बात मने नहीं करता। गुरुदेव हमणा पुण्य एटू बधु जोरदार छे, दौड़वा दो, हमणा मने अटकवानी बात नहीं करता, पैसा कमाई लो दोस्त, स्पीड ब्रेकर थोड़ो धीमो पण। अने आवी सलाह अपनारा हूँ तमने कहूँ, आ पांचे पांच रोड पर खाली न्यूट्रल छे ने, तमारी गाड़ी में रहेली ब्रेक, तमारी गाड़ी में रहेलू रिवर्स गेर, एने शू तमारी यार लेवा देवा छे। एक बात कही दू तमने, गुरु नो कागळ वाँचवो ए सहेलो छे, पण गुरु नी आँखने वाँचवी बहु मुश्किल छे। गुरुना कागळ वाँचवानी आँख तो घणानी आगळ होय, पण गुरुनी आँखने वाँचवानी दृष्टि केटला आगळ छे, लाख रुपयानो प्रश्न छे। साहेब मारा मित्रो छे, वातावरण छे, आम छे तेम छे, केर तमारी इच्छा। सासन तारू अति भलू, जग नहीं कोई तससर खुरे, तिम तिम राग घणो वादे, जिम जिम जुगती सुबर खुरे। तमने कदाच खबर नहीं तो कही दो, कलिकाल सर्वज्ञना शिष्य आचार्य भगवान रामचंद्र श्री महाराज, हेमचंद्र सिंह शिष्य, ए जमाना में सहस्त्रलिंग तलाव बन्यु तू पाटण में, अने तमामे तमाम पंडितों रामचंद्र सिंह ने पधारवानु आमंत्रण आप्यु। कलिकाल सर्वज्ञ आगळ रामचंद्र सिंह पधार्या, गुरुदेव मारे जवू के नहीं, संख्याबळ त्यां हतुं, शक्तिबळ पण त्यां हतुं, सत्तानुं बळ पण त्यां हतुं, अहींया एवुं कंई नहोतुं। कलिकाल स्वर्ण आचार्य भगवंते रामचंद्र माने पोताना शिष्यने खाली एटलुं कीधुं के जवानी ना नथी, पण प्रशस्ति हशे लखेली, ए लखेली प्रशस्तिमां, प्रशस्ति समझो छो ने, आदिरा सरगर शिलालेख लख्या होय छे ने, આવું સંસ્કૃતમાં આ તળાવ સીતરા જયસિંહ મિનળદેવી માતા આવું બધું લખ્યું હોય, એમાં મહેરબાની કરીને પ્રશસ્તિ પત્રમાં કોઈ પણ ભૂલ હોય કે કોઈ પણ ગલત વાસ્તવિકતા લખ્યું હોય વિરોધ નહીં કરતો, કારણ બળાબળની વિચારણા, બધું સાચું બધે બોલવા જેવું નથી હોતું, જવા જેવું જ નથી, સહસ્ત્રલિંગ તળાવના ઉદઘાટનમાં આપણું કામ નહીં, પણ રાજ્ય સત્તા છે ને બધી વાતાવરણ જુદું છે, એટલે જવું પડે, પણ તું બોલીશ નહીં, તમને આ બધી કથાની ખબર નથી, અને સહન ન કરી શક્યા, આ પ્રશસ્તિ પત્રમાં રહેલી ઢગલાબંધ ભૂલો, અને એમ લાગ્યું કે મારી ઉપસ્થિતિ હોય ને આવું ભૂલ પર કંઈ બોલું જ નહીં, કોમેન્ટ ન કરું, અને આખું ચિત્રણ જુદી રીતે કરે આ લોકો, અને પોતાના ગુરુદેવની આજ્ઞાની ના છતાં ઓવરટેક કરીને ધોઈ નાખ્યા, અને પ્રબંધ પંચસતીમાં લખે છે રામચંદ્રસિંહની એક આંખ એ ટાઈમે ફૂટી ગઈ, આ સિગ્નલની કરેલી અવગણના, મહેરબાની કરીને આ જોખમ, કલિકાળ સર્વજ્ઞના શિષ્યની વાત કરું છું, શું ચારિત્ર છે એમની આગળ, મારી ને તમારી આગળ છે શું, અને એવા ટાઈમમાં આવા બધા બળવા કરવાના મનની વાત, અને જે મને અનંત કાળ આપણને નરક અને નિગુદની મુલાકાત અપાવી, જે મને અને ગુરુની વાત માનતા પહેલા એ જ મનને પૂછવાનું, એ જ મનને પૂછવાનું કે ગુરુદેવ આમ કે છે માનવું કે નહીં, અલા તારા મને તો તને દુર્ગતિમાં અનંત કાળ મોકલ્યા, પ્રભુના વચન ફેલ કર્યા, અને હવે ગુરુની આજ્ઞા માનતા પહેલા પણ મનને પૂછે તું માનું કે નહીં, હા પાડું કે ના પાડી ગયું, હવે
અગમ નિગમના ભેદ ઉકેલ્યા જાણી મેં કઈ વાતું, અગમ નિગમના ભેદ ઉકેલ્યા જાણી મેં કઈ વાતું, ઓ મન મારી બુદ્ધિના સમ તું જ નથી સમજાતું. લોહ તણી સાંકળના બંધે પળભર ના બંધાતું, લોહ તણી સાંકળના બંધે પળભર ના બંધાતું, લાગણીઓના કાચા દોરી જીવનભર જકડાતું, ઓ મન તું જ નથી સમજાતું. ધગધગતી મધ્યાને માલે સાંજ પડે અકળાતું, ધગધગતી મધ્યાને માલે સાંજ પડે અકળાતું, કંટક સાથે પ્રીત કરે અને પુષ્પોથી શરમાતું, ઓ મન તું જ નથી સમજાતું. અનંત કરુણા કરી મારી ઉપર ગુરુદેવે ચારિત્ર જીવન આપ્યું. કોઈ શબ્દો બોલવા માટે બધા ટૂંકા પડે એ વૈભવ ગુરુદેવે આપ્યો છે, અને આવો વૈભવ પ્રભુ શાસનની શ્રાવિકાની કુખે જન્મ પામેલા તમને પણ ઓછે વત્તે અંશે ઉપકારી ગુરુદેવના માધ્યમે તમારા કાન સુધી, તમારી આંખ સુધી, તમારા હૃદય